મારો એક દોસ્ત છે, હિરેન કરીને, એ પરણ્યો 35 વર્ષે, પછી લગ્ન કર્યા. એટલે મેં એને 15-20 દિવસ રહીને પૂછ્યું, મેં કીધું કેવું, હાઉ ઇઝ યોર મેરેજ ટ્રીટિંગ યુ? એટલે મને કહે છે મને બે પ્રોબ્લેમ છે. શું? તો કે પલંગની બંને બાજુથી નીચે ઉતરાતું નથી, એક બાજુ કોઈ સૂતું હોય છે, અને બીજો બહુ જ મોટો પ્રોબ્લેમ કે હું નાહવા જાઉં પછી કોઈક ઠોકે છે બારણું કે ખોલ. આ બે વસ્તુઓ હું માનું છું એને નડી. કેમ? કારણ કે એની પ્રાઇવસીમાં પ્રોબ્લેમ થયો. 30, 35, 32, 28, 25 વર્ષ સુધી તમે એકલા રહ્યા છો, હવે કોઈ આવશે અથવા તમે ક્યાંક જશો. ટુ લિવ વિથ સમવન રિક્વાયર્સ અ બિગેસ્ટ સ્કિલ, એન્ડ ધેટ ઇઝ ટુ ટોલરેટ સમવન. એક માણસને સહન કરવાની તૈયારી તમારામાં હોવી જોઈએ. મોટાભાગના લોકોમાં, ખાસ કરીને આ નવા છોકરાઓમાં, જે લોકો બધા સિંગલ ચાઇલ્ડ હોય છે અથવા બે જણા ભાઈ બહેન હોય, પોતપોતાના રૂમમાં રહેતા હોય, કોઈ તમારા રૂમમાં આવે નહીં. હમણાં જ મારા એક ફ્રેન્ડને મેં પૂછ્યું, મેં કીધું શું કરે છે તારો દીકરો અક્ષત? તો કે કોઈ કોઈ વાર બારણું ખોલે પણ છે. એટલે તમારા બધાના બારણા બંધ હોય, નેટફ્લિક્સ તમારી કંપની છે, એની વચ્ચે ક્યાંક એક વ્યક્તિ તમારા રૂમમાં હરતી ફરતી એનું કબાટ દડામ દઈને ખોલે ને દડામ દઈને બંધ કરે ને એના કપડાં પણ લટકવા માંડે ને એની વસ્તુઓ પણ ડ્રેસિંગ ટેબલ પર ગોઠવાઈ જાય, તો સડનલી એવું લાગે કે કોઈએ એન્ક્રોચમેન્ટ કર્યું છે. આ તો મારું ઘર છે યાર, આ અહીંયા શું કરે છે, ત્યાંથી શરૂ થાય. અથવા તમે જ્યારે ક્યાંક જાઓ છો ત્યારે તો વધુ ટોલરન્સની જરૂર છે, કારણ કે તમે તમારા ઘરે 9 વાગે ઉઠતા હતા, તમને કોઈ નથી પૂછતું. હવે અહીંયા જો બે જણા એકલા રહેતા હોય તો સવારે કાં તો ટિફિન કરવાનું છે, કાં તો, અને તમારે નથી કરવાનું તો પણ બાઈ આવે છે તો બારણું ખોલવાનું છે, કામવાળા આવે છે તો બારણું ખોલવાનું છે, અને એમાં બંને જણા એકબીજાને કે તું ખોલ તું ખોલ. મજા એ છે, મને એવું લાગે છે, જે થોડીક વસ્તુઓ મારે તમારી સાથે શેર કરવી છે. હમણાં મારા લગ્નને 25 વર્ષ પૂરા થયા, એટલે મારા હસબન્ડને મેં સવારે કહ્યું, મેં તું મને ગિફ્ટ જોઈએ, આટલા વર્ષમાં તે મને કંઈ આપ્યું નથી, મને ગિફ્ટ જોઈએ છે. એટલે મને કે શું તું ગાંડા જેવી વાત કરે, વી વર ટુગેધર ઇન સ્કૂલ એન્ડ વીવ એકચ્યુઅલી ગ્રોન અપ ટુગેધર એન્ડ વી આર બેસ્ટ ફ્રેન્ડ્સ, મે બી નોટ વેરી ગુડ હસબન્ડ એન્ડ વાઈફ બટ વી આર બેસ્ટ એઝ ફ્રેન્ડ્સ. સો મને કે શું ગાંડા જેવી એવી આપણી વચ્ચે ક્યાં ગિફ્ટ આપવાની રિલેશનશીપ છે? એટલે મેં એને કીધું ના નથી, તો આજે આપણે કરવાની છે, તારે લઈ આવવાની. એટલે બપોરે એણે મને મેસેજ કર્યો કે આર યુ સિરિયસ અબાઉટ ધ ગિફ્ટ? એટલે મેં કીધું યસ. એટલે સાંજે એ મારી ભાણેજનું સ્કૂટર લઈ અને આવ્યો ઘરે. એટલે પછી ડાયમંડની વીંટી આપી. એટલે મેં એને કીધું કે કેમ તારી ગાડી ક્યાં ગઈ? તો કે ગાડી વેચીને તો આ લીધી. એટલે મારી ભાણેજે મને પૂછ્યું કે હે મામી તમને ગમી વીંટી? એન્ડ ધ બેસ્ટ પાર્ટ દેટ આઈ કુડ એન્સર એન્ડ આઈ ફેલ્ટ દેટ આઈ ડિન્ટ જસ્ટ સે ઇટ બટ દેટ જસ્ટ કેમ ટુ માય માઇન્ડ એન્ડ થોટ. મેં મારી ભાણેજને કહ્યું, મેં કીધું વીંટી કેવી છે ને, એ બિલકુલ નકામી ચીજ છે, એને 25 વર્ષે મારી આંગળીનું માપ યાદ છે ને, મોટી વાત છે. મારે માટે બહુ ઇમ્પોર્ટન્ટ, મારે તમારા લોકો સાથે જે શેર કરવું છે ને એ કરવું છે. કેટલા બધા છોકરાઓ તમારી ઉંમરના પરણવા તૈયાર નથી, દે હેવ ધીસ બિગિનિંગ ઓફ નગેટિંગ ઇટ કે ના ભાઈ ના રહેવા દો ને. પછી લિવિન તોરલબેને કહ્યું એમ, એ આવે લિવિનમાં પણ કોઈ સાથે રહેશે, તમારા જ ઘરમાં તમારા જ રૂમમાં રહેશે જ ને લિવિનમાં. તમે એવું તો નહીં કહી શકો કે તું તારે ઘેર રહે ને હું મારે ઘેર રહું ને આપણે લિવિનમાં રહીએ. સો ઇન ધેટ કેસ વેન ટુ પીપલ લિવ ટુગેધર સિમિલર થિંગ્સ આર ગોઈંગ ટુ કમ વેધર યુ ગેટ મેરિડ ઓર યુ ડોન્ટ. ઓનલી લીગલ થિંગ્સ કમ ઇન, કે છૂટા પડવું હોય તો તમે બેગ ઉંચકીને ચાલવા માંડો, અને પહેલામાં તમારે છૂટા પડવું હોય તો તમારે લીગલ ફોર્માલિટીઝમાંથી પસાર થવું પડે. સવાલ એ છે કે લગ્ન કેમ કરવા જોઈએ, એ મારે તમારી સાથે પહેલાં તો શેર કરવું છે. કેમ પરણવું જોઈએ? તમારી આખી જનરેશનની સામે બહુ અનફોર્ચ્યુનેટલી અમે લોકો એવા કોઈ પ્રસન્ન દાંપત્યનો દાખલો મૂકી શક્યા નથી. અમારા મા બાપ પરણ્યા અને બહુ ખુશ હતા, કારણ કે એમની સામે એક બહુ જ હેપી મેરેજનો દાખલો હતો એમના પેરેન્ટ્સનો. તમારી જે આખી જનરેશન આવી, જેના મા બાપ હવે બિટવીન 50 to 60 છે અથવા 45 to 60 છે, એ બધા મા બાપ અજાણતા જ પણ એટલા ઉત્તમ દાંપત્યનો દાખલો તમારી સામે મૂકી શક્યા નથી. તમને લાગે છે કે જો આ જ લગ્ન હોય તો ભાઈ સાહેબ રહેવા દો.
બીજું એવું થયું સેકન્ડલી કે તમારી આસપાસના લોકો જે લોકો પરણ્યા તમારા મિત્રો તમારા કઝિન્સ તમારી આસપાસના લોકો એમના લગ્નો એવા બહુ અધધ થઈ જવાય એવા સુખી ન નીવડ્યા અનફોર્ચ્યુનેટલી વન્સ અગેન સો ધોઝ થિંગ્સ હેવ વર્કડ ઓન યોર માઇન્ડ કે લગ્ન બહુ સફળ થતા નથી આવું ધીરે 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 ક્યુઈડી થઈ ગયું પણ સવાલ એ છે કે લગ્નો કેમ સફળ થતા નથી કેમ તમને થોડા સમયથી એવું વધારે જોવા મળે છે કે લોકો છૂટા પડી જાય છે લોકો સાથે નથી રહેતા બહુ જ ક્વેશ્ચન માર્ક્સ છે બહુ ઝઘડા છે બહુ ઇમોશનલ સ્ટ્રેસ છે બહુ ટ્રેપ્સ છે આવું કેમ થાય છે એનો કોઈની પાસે જવાબ છે કોઈ કેન સમબડી સે વોટ ઇઝ ધ રીઝન વાય મેરેજીસ આર નોટ વર્કિંગ આઉટ ટુડે યસ ડાર્લિંગ સી ઇન્ડિપેન્ડન્સ એન્ડ એડજસ્ટિંગ હેવ નથિંગ ટુ ડુ વિથ ઇચ અધર Adjustment has nothing to do with independence. What is independence according to you? કમાવું, તમને ગમે એમ જીવવું, તમને ગમે એવા કપડાં પહેરવા, તમને ગમે ખાવું, તમારા અંગત મિત્રો હોવા, તમારી સાંજ તમને તમારી રીતે ગાળવા માટે અઠવાડિયામાં બે દિવસ મળવા જોઈએ. આને જો તમે સ્વતંત્રતા કહેતા હો તો એને એડજસ્ટમેન્ટ સાથે કોઈ નિસ્બત જ નથી. જ્યાં પ્રેમ હોય ને ત્યાં એડજસ્ટમેન્ટ આપોઆપ થઈ જાય. ધ રીઝન બીંગ કે તમે કોઈને ચાહતા હો, તમારી મમ્મી નોકરી કરતી હોય, તમારા કોઈની પણ માં કામ કરતી હશે, તો તમને એવું કોઈ દિવસ યાદ છે કે માં રાંધ્યા વગર જતી રહી? જેના પણ ઘરમાં મધર વર્કિંગ મધર હશે કોઈને એવું ખબર છે કે મમ્મી એવું કહી દીધું કે આજે બહારથી મંગાવી લેજો, હું નહીં બનાવું. અથવા માએ રવિવારે આમ પગ લાંબા કરીને હિંચકા પર બેસીને એમ કહ્યું કે આઈ એમ નોટ ગોના કુક ટુડે. આવી કોઈ મમ્મી કોઈને ખબર છે? કેમ? વાય નોટ? એને ખબર છે કે એની રિસ્પોન્સિબિલિટી શું છે, એને શું કરવાનું છે. એડજસ્ટમેન્ટ ત્યાં આવે છે જ્યાં પ્રેમ છે. અને મને એવું લાગે છે કે પ્રેમ હોય ને તો જ પરણવાનું. પછીથી થઈ જશે એવું કોઈ પણ સમજાવે તો માનતા નહીં. થવાનું હશે તો હમણાં થશે, નહીં તો કોઈ દિવસ નહીં થાય. એની વચ્ચે કંઈ નથી. એક માણસ સાથે આખી જિંદગી જીવવાની તૈયારી છે ને એ સૌથી પહેલાં તો ઓનેસ્ટીના પાયા પર કરજો. બી વેરી ઓનેસ્ટ, બી વોટ યુ આર. આપણે બધા જે કાજોલને જોઈએ છે, જે ઐશ્વર્યા રાયને જોઈએ છે, આપણને બધાને બહુ ગમે. કેમ? તો કે એના પર મનીષ મલોત્રાએ કામ કર્યું છે, ને મિકી કોન્ટ્રાક્ટરે કામ કર્યું છે, ને બહુ રૂપાળી. ઇફ શી ઇઝ સ્ટેન્ડિંગ દેર યુ ફાઇન્ડ હર સો બ્યુટિફુલ એન્ડ ધ બેસ્ટ ઇન ધ વર્લ્ડ. પણ અજય દેવગને કે અભિષેકે તો એને સવારે ઉલ્લી ઉતારતી જોવાની છે, કરીને ઉલ્લી ઉતારતી હોય ત્યારે જોવાની છે. આમ વાળ ઊભા થઈ ગયા એના, મૂંઘમાંથી ઉઠીને આવે ત્યારે જોવાની છે. એના એના ઘસાયેલા ટી શર્ટ સાથે, એના નાઇટ ડ્રેસમાં ક્યાંક કાણા હોય એવી એને જોવાની છે. અને જો એવી પ્રેમ કરી શકાય ને તો માનજો કે સાથે જીવી શકાશે. સરસ તૈયાર થયેલી, મેકઅપ કરેલી, આઈલાઇનર કરેલી, ઇસ્ત્રીવાળા કપડાં પહેરેલી ગમે તો એની સાથે કોફી પી શકાય, એની સાથે જીવી ન શકાય. જીવવા માટે સૌથી પહેલાં તો ઓનેસ્ટી જોઈશે. રૂપાળી છે કે નહીં એ બહુ મહત્વનું નથી, સમજદાર છે કે નહીં એ બહુ મહત્વનું છે. એવી જ રીતે છોકરો કેટલો સારો દેખાય છે, એનું બેંક બેલેન્સ શું છે, એનું ફેમિલી બેકગ્રાઉન્ડ શું છે, એ બધા ક્રાઇટેરિયાઝ ઇમ્પોર્ટન્ટ છે પણ એટલા ઇમ્પોર્ટન્ટ નથી. તમે એની સાથે જીવી શકશો, કાલે આ ફેમિલી બેકગ્રાઉન્ડ નહીં હોય તો શું કરશો? કાલે આ બેંક બેલેન્સ ન પણ હોય. હમણાં જ અમદાવાદમાં એક મોટી હોસ્પિટલના ડૉક્ટરે ક્રૂડ ઓઇલમાં ટ્રેડ કર્યું અને એના અબજો રૂપિયા ડૂબી ગયા. એન્ડ હી હેડ ટુ પુટ હિઝ હોસ્પિટલ ઓન લીઝ વિથ સમબડી કોટક મહેન્દ્ર સાથે. અને અત્યારે જેટલું કામ કરે છે એની હોસ્પિટલમાં એ બધા પૈસા કોટક મહેન્દ્રને ચૂકવી રહ્યો છે. એના પરિવારને ખાલી પગાર મળે છે. પત્ની ડૉક્ટર જોઈને પરણી હશે, પત્ની ફેમિલી બેકગ્રાઉન્ડનું, હોસ્પિટલનું, ત્રણ પેઢીઓનું હોસ્પિટલનું બેકગ્રાઉન્ડ જોઈને પરણી હશે. હવે કયું બધું તો માણસ નહીં ગમે. પૈસાથી જિંદગી છે તો મારે એક સાદો સવાલ પૂછવો છે કે તમારી પાસે બહુ પૈસા છે, તમે એવા છોકરાને કદાચ આકાશ લોકા સાથે એન્ગેજમેન્ટ તોડી નાખે અને તમારી સાથે કરે, પછી પહેલો સવાલ કે તમારી તિજોરીમાં કેટલા કેશ, કેટલા ડાયમંડ્સ, કેટલા પૈસા છે, તમારો બેડરૂમ અદ્ભુત છે, આખો બંગલો હમણાં તો આપ્યો પેલી ઈશાને પિરામલે, એ બધાની સાથે તમારા બેડરૂમમાં તમે જે મિનિટે પ્રવેશો છો એ મિનિટે તમારી પાસે જેટલા પૈસા છે બધા ખર્ચીને ઊંઘ ખરીદી શકશો? બે કલાકની ઊંઘ ખરીદી શકે છે કોઈ? હા કે ના?
સારામાં સારું ખાવાનું બન્યું હોય, પાંચ શેફ હોય તમારા ઘરમાં અને પાંચ શેફ તમારે આમ ઊભા હોય અને તમારા માટે તમે કોઈ કરવા તૈયાર હોય, તમે ભૂખ ખરીદી શકો છો. અને ત્રીજો સાદો સૌથી છેલ્લો સવાલ, અહીંયા બાર મિલેનિયમ ક્લબની બહાર એક માણસ બેસી અને રડતો હોય તો એને કેટલા લોકો પૂછવા જાય કે ભાઈ શું થયું, પૈસા પડી ગયા, એક્સિડન્ટ થયો કે બીજો પ્રશ્ન થયો, તને કંઈ હેલ્પ કરીએ? અને એકલો રડતો હસતો હોય તો, એક માણસ એકલો બેસીને હસતો હોય કેટલી વાર સુધી એ હસી શકે? થોડી વારમાં એમ્બ્યુલન્સ આવે કે એકલો હસે છે. સાદી બેસિક જિંદગીના પાયાની વાત એ છે કે હસવા માટે, સુખી થવા માટે, મજા કરવા માટે જોડે એક જણ જોઈશે. એકલા મજા નહીં કરી શકાય. અત્યારે બહુ મજા આવે, કેટલા બધા લોકો એવું કે મારે તો કોઈની જરૂર નથી, હું તો એકલો ટ્રાવેલ કરું છું, હું તો એકલી ટ્રાવેલ કરું છું, મને તો ઉલટાના માણસો ગમતા જ નથી. ઇન્ટરેસ્ટિંગ છે આ ફેક્ટ. મેં પણ આવું કહ્યું છે મારી જિંદગીમાં. મેં સંજયને પૂછેલું, મારા હસબન્ડને, તાર પરણવું શું કામ છે મારી જોડે? આજથી 25 વર્ષ પહેલા અમે એ જ ઘરમાં સાથે રહેતા હતા જે ઘરમાં અમે પરણ્યા. એક વર્ષ જોડે રહીને પછી અમે લીગલ વેડિંગમાં દાખલ થયા, 25 વર્ષ પહેલા. અને ત્યારે મેં એને પૂછેલું કે કેમ પરણવું છે, અને ત્યારે એણે મને બહુ સરસ જવાબ આપેલો. હું એવું માનું છું કે આ જવાબ દરેક માણસ માટે સાચો છે. એણે મને એવું કહેલું કે હું સવારે આંખ ખોલું ને ત્યારે મને તને બાજુમાં જોવી છે આખી જિંદગી. આ બહુ બહુ સરસ જવાબ છે જિંદગીનો. આજે નહીં, આવનારા 25, 30, 35, 40 વર્ષ સુધી એક માણસ તમારી બાજુમાં સૂતો છે અને સૂતી છે, અને તમારે આંખ ખુલે ત્યારે કોઈક તો છે કે જે તમારી રાહ જોઈ રહ્યું છે. ઘર અંદરથી કોઈ ખોલે છે, તમારે કાયમ ચાવીથી બહારથી નથી ખોલવાનું. કમ્પેનિયનશિપ ઇઝ વોટ મેરેજ ઇઝ ઓલ અબાઉટ. આઈ ડોન્ટ થિંક ઇટ્સ અ પ્રોજેક્ટ, આઈ ડોન્ટ થિંક ઇટ્સ સમથિંગ દેટ ઇઝ ટોટ ટુ યુ ઓલ ધીઝ યર્સ. છોકરી જો સમજ શું કરે. તમને એક છોકરી એમ કહે કે હું તો નોનવેજ નથી ખાતી, અને તમને જિંદગીના 10 વર્ષ સુધી ખબર ના પડે કે એ એની બહેનપણીઓ સાથે બહાર જઈને નોનવેજ ખાઈ આવે છે. પણ એ 10 વર્ષ દરમિયાન તમારી ને એની રિલેશનશીપ એટલી અદભુત છે. યુ હેવ બીન ધ બેસ્ટ ઓફ ધ ફ્રેન્ડ્સ, યુ હેવ લવડ ઇચ અધર, યુ હેવ લિવડ વિથ ઇચ અધર સો હેપીલી, શી હેઝ ટેકન કેર ઓફ યોર ફેમિલી. સો ડુ યુ થિંક ધીસ વન થિંગ દેટ શી હેઝ નોટ ટોલ્ડ યુ વિલ ક્રિએટ અ પ્રોબ્લેમ ઇન લાઈફ? એણે ઘરમાં કોઈ દિવસ લાવીને નથી ખાધું, એણે બહાર કોઈની સાથે ખાધું છે, એને ભાવે છે, એ ખાય છે, એણે તમને નથી કીધું. કેટલા લોકોને લાગે છે કે એનાથી પ્રોબ્લેમ થાય? લેટ્સ બી ઓનેસ્ટ, હું અહીંયા ભાષણ આપવા નથી આવી. કેટલા લોકોને લાગે છે કે આવી 10 વર્ષની સરસ રિલેશનશીપ પછી તમને આવી એક નાની ફેક્ટ ખબર પડે તો પ્રોબ્લેમ થાય? વેરી ગુડ, આઈ એમ વેરી ગ્લેડ કે તમે લોકો રાઈટ જગ્યાએ રાઈટ કામ કરવા આવ્યા છો. નાની નાની વસ્તુઓ જિંદગીમાં જરાય મહત્વની નથી. આપણા બધાનો પ્રોબ્લેમ એ છે કે આપણે એટલી નાની વસ્તુને એટલી મોટી કરીએ છે કે સમય જતાં આપણને ખબર જ નથી પડતી કે પ્રેમની આગળ એ નાની વસ્તુ એટલી મોટી થઈ ગઈ. તમે 10 પૈસાનો, હવે તો 10 પૈસા નથી મળતા, 1 રૂપિયાનો સિક્કો આમ સૂરજની પાસે રાખો ને આમ તો તમને સૂરજ દેખાય, પણ એને તમે આંખની પાસે લઈ આવો ને તો સૂરજને પણ ઢાંકી શકે. એને તમારે ક્યાંથી જોવી છે એ બહુ અગત્યની વાત છે. મને, હું એવું માનું છું, મારી, હું બહુ ઇન્ડિપેન્ડન્ટ છું. મેં કોઈને ઘરમાં ક્યારેય પૂછ્યું નથી, ધીસ ઇઝ ફોર યુ, કે હું જાઉં, હું મારા ઘરમાં અનાઉન્સમેન્ટ કરું છું કે હું શનિવારે ભુજ છું, રવિવારે મુંબઈ છું, સોમવારે અહીંયા છું, મંગળવારે અહીંયા છું, હું બુધવારે ઘેર આવીશ. અને આ હું માનું છું છેલ્લા 10 વર્ષથી મારા ઘરનું રૂટીન છે, પણ હું જ્યાં હોઉં ત્યાંથી મારા ઘરનું મેનુ હું સેટ કરું છું કે આજે શું બનશે, ઘરમાં શું નથી એ મને હું જ્યાં હોઉં ત્યાંથી ખબર હોય છે. ઇન્ડિપેન્ડન્સને એડજસ્ટમેન્ટ સાથે કોઈ નિસ્બત નથી, એડજસ્ટમેન્ટને રિસ્પોન્સિબિલિટી સાથે નિસ્બત છે. અને બે લોકો જ્યારે સાથે જીવવાનું નક્કી કરે ને ત્યારે બંનેની એકબીજા સાથે રિસ્પોન્સિબિલિટી છે. હમણાં થોડા દિવસ પહેલાં હું હૈદરાબાદથી આવતી હતી, અને એક કપલ, યંગ કપલ વિથ અ લિટલ ચાઇલ્ડ એન્ડ અ વેરી લિટલ ચાઇલ્ડ, એવા બે જણા, એક ટોડલર ને એક એકદમ ટાઇની બેબી, એ લોકો ચઢ્યા. અને પતિ પત્ની એરપોર્ટ પર સાથે હતા, અને પછી પત્ની પાછળ જઈને નાનું બેબી લઈને સૂઈ ગઈ, અને પતિએ અહીંયા આગળ ફર્સ્ટ રોમાં, સેકન્ડ રોમાં 1.5 કલાક સુધી બચ્ચાને એન્ટરટેઇન કર્યું, એને કોઈ રીતે પાછળ જવા ના દે, પેલું આમ પાછળ જુએ એટલે એને વળી કંઈક બીજી વાતમાં પાડે,
અઢી કલાક પેલી એની વાઇફ ઊંઘી ને લોકો નીચે ઉતરતા હતા ત્યારે મેં પેલા ભાઈને કહ્યું, મેં કીધું યુ આર વન્ડરફુલ ફાધર, આઈ મસ્ટ ટેલ યુ. એટલે એણે કહ્યું કે વન્ડરફુલ મધર હેઝન્ટ સ્લેપ્ટ ફોર 3 ડેઝ. આપણને ખબર નથી, આપણને એવું લાગે કે એણે 1.5 કલાક રાખ્યું છોકરું, પણ પેલી સ્ત્રી છેલ્લા 3 દિવસથી રાત દિવસ નથી સૂતી. સો ધેર ઇઝ અ લિટલ રિસ્પોન્સિબિલિટી કે ચાલ ફ્લાઇટમાં તું સૂઈ જા. અને એટલું કરવામાં તમે ક્યાંય ઘસાઈ નથી જતા. બે લોકો જ્યારે સાથે, તમે સાદા તમારા રૂમમેટ સાથે હોસ્ટેલમાં રહ્યા છો, તમે કેટલા એડજસ્ટમેન્ટ કરો છો? તમે કોઈને ઘરે રહેવા જાઓ છો, મામાને ત્યાં, કાકાને ત્યાં, તો તમારે ધાર્યા પ્રમાણે કંઈ થતું નથી, બધું તમને જેવું જોઈએ એવું મળતું નથી. તો જે વ્યક્તિની સાથે તમે લગ્ન કરો છો એની સાથે એવો આગ્રહ કેમ કે હું કહું એમ જ થવું જોઈએ? બંને પક્ષે છે આ, આ કોઈ એક વ્યક્તિની વાત નથી. હવે તો દીકરીઓ પણ એવી રીતે ઉછરી રહી છે, ભણેલી છે, કમાય છે, તો બધી દીકરીઓને એમ લાગે છે કે હું શું કામ એડજસ્ટ કરું. ઘણા બધા લોકો મારે ત્યાં આવે છે અને પછી ત્યારે મને પૂછે કે હું કેમ એડજસ્ટ કરું. એનો મારી પાસે બહુ સિમ્પલ જવાબ છે, તમે ડૉક્ટરને ત્યાં જાઓ, તમને પ્રિસ્ક્રિપ્શન લખી આપે અને તમે એને 500 રૂપિયા આપીને, 2000 રૂપિયા આપીને એમ કહો તમે જ ખાજો, તો શું થાય? તમે સાજા થાઓ? જેને સુખી થવું હોય ને એને પોતે મહેનત કરવી પડે. બીજું કોઈ કરશે ને તમે સુખી થશો આ વિચાર ભૂલી જજો. સમબડી એલ્સ વિલ મેક યુ હેપી, ધેટ વિલ નેવર હેપન. વન ઓફ માય નોવેલ્સ, એક સાંજને સરનામે, એમાં એક છોકરો આવી રીતે છોકરીને મા બાપને મળવા જાય છે અને છોકરીના મા બાપ પૂછે છે કે તું એને સુખી કરીશ ને? અને ત્યારે છોકરો જવાબ આપે છે કે હું એને માટે સંપત્તિ ખરીદીશ, હું એને માન આપીશ, હું એને પ્રેમ કરીશ, હું એને સલામતી પણ આપીશ, હું એની સાથે એડજસ્ટ પણ કરીશ. સુખી એને જાતે થવું પડશે. તમને કોઈ સુખી નહીં કરી શકે, કારણ કે ગમે તેટલું મળે પછી પણ દુઃખી થવાનું તમે નક્કી કર્યું હોય તો કોઈ આવીને તમને મજા નહીં કરાવે. આપણે બધા અજાણતા જેવી દુનિયામાં દાખલ થઈ ગયા છીએ કે આપણે બીજા લોકો સાથે કમ્પેર કરીએ છીએ આપણી જિંદગી. અને જે હું માનું છું બધાનો યુનેનિમસલી પ્રોબ્લેમ છે, આના ઘરમાં આમ છે, મારા ઘરમાં નથી, પેલાના ઘરમાં આમ છે, આના ઘરમાં આમ છે. જ્યારે તમે પેરેન્ટ્સ જોડે રહો છો, તમારા ઘરમાં એક છોકરી પરણીને આવે છે, તમે વિચાર કરો એ કોને પરણીને આવી છે? તમારા મા બાપને? એ તમને પરણીને આવી છે, એણે તમને જોયા છે. મા બાપનો ભાગ 5-10-15% હશે, પણ વોટ શી હેઝ ડિસાઇડેડ ઇઝ ટુ લિવ વિથ યુ. સો ધ બિગેસ્ટ રિસ્પોન્સિબિલિટી ઇઝ to give her an environment where she can live with you. I'm not saying કે તમારા પેરેન્ટ્સને તમે એમ કહી દો કે ના આવું નહીં કહેવાનું, આવું નહીં કરવાનું, પણ જ્યારે આવો કોઈ પણ સંઘર્ષ, અને થાય જ, કોઈ હું નથી માનતી કે કોઈ ઘર એવું છે કે જેમાં એક નવી આવેલી વ્યક્તિ ઇમિડિયેટલી 5 જ મિનિટમાં એડજસ્ટ થઈ જાય ને એવું લાગે કે જાણે 25 વર્ષથી રહે છે. સાદા દાખલા હું તમને આપું તો તમને બહુ મજા આવે એવા દાખલા છે કે ટીંડોળા ગોળ સમારવાના કે ઊભા સમારવાના. એને ઘેર ગોળ સમારતા હોય, તમારે ઘેર ઊભા સમારતા હોય, પેલી ગોળ સમારે એટલે ત્યાંથી થાય ઝઘડો ચાલુ. અમારે ઘેર લીલું મરચું નાખે છે, તમારે ઘેર સૂકું મરચું નાખે છે. મારા પોતાના ઘરમાં મને ખબર છે કે હું આઈ એમ અ સિંગલ ચાઇલ્ડ. અમે, હું, મારી મમ્મી ને મારા પપ્પા, અમારા ઘરમાં નથી કોઈ બહુ મહેમાનો કદી આવ્યા કે નથી અમે ક્યાંય કોઈને ત્યાં જઈને રહ્યા. અમે દરેક વેકેશન 3 જ જણાએ લીધું છે. અને સંજયના ઘરમાં એના 4 કાકાઓ, 2 ફોઈઓ, અને એવું કહે ને કે ઘરના લોકો જમવાના છે એટલે 35 જણા હોય, આવો પરિવાર છે. અને ત્યાં હું જ્યારે ગઈ પરણીને ત્યારે આઈ વોઝ લાઈક આ કેવા લોકો છે. કોઈ પણ એક માણસ આવે, થાળી લે, જમવા બેસી જાય, ગમે તે માણસ ગમે તેનું સ્કૂટર લઈને જતું રહે, ગમે તે માણસ ગમે તેનું શર્ટ પહેરી લે. ફોર મી ઇટ વોઝ અ કાઇન્ડ ઓફ કલ્ચરલ શોક. બટ ધ બેસ્ટ પાર્ટ ઓફ ધ સ્ટોરી વોઝ માય મધર ઇન લો ન્યૂ that I am coming from a family which is a very small nuclear family, and she kept on. amare ghare badha jamvana hoye to paristhiti evi hoye ke pehla balako jame pachi purusho jame ane pachi striyo no varo aave etle 2 vagi jaye ane man to savare bhookh lage ane aa 2 vagya sudhi to raah jovi to mar mate aakhi impossible hu chid chid thai jau etle mummy savar na por ma mane evu ke aaje tam nasto kari lejo 2 vagshe. See, આઈ પર્સનલી ફીલ ધીસ કે આ પેરેન્ટ્સની પણ નાનકડી ફરજ છે કે એક પરણીને આવેલી નવી છોકરી, તમે એક મોબાઈલ ફોન ખરીદો અને પછી નવો ફોન ખરીદો,
तो तमे जारे डेटा ट्रांसफर करो बन्ने ना ब्लूटूथ ऑन करीने त्यारे तमने फोन वाळो तमे तो बधा नवी जनरेशन ना छोकराओ छो तो तमने एवी खबर छे के वच्चे बटन नहीं दबावाना नहीं तो फोन हेंग थई जाय राइट हा के ना डेटा ट्रांसफर थतो होय त्यारे वच्चे बटन नहीं दबावाना करेक्ट हवे आ छोकरी जे तमारे घेर आवी छे 25 वर्षनो डेटा एनी जोड़े लावी छे એ તમારા ઘરમાં ટ્રાન્સફર કરે ને ત્યાં સુધી એના બટન નહીં દબાવતા નહીં તો હેંગ થશે પછી તમે જાણો થવા દો શાંતિથી એનો ડેટા બે બ્લૂટૂથ ઓન કરી અને મૂકો ટેબલ પર રહેવા દો એને એની બેણે ટ્રાન્સફર થશે એમાં કંઈ તમારે બીજું કરવાનું નથી બધાના ઘરમાં નાના નાના કુંડા હશે છોડ હશે તમે બહારથી નર્સરીમાંથી પ્લાન્ટ લાવો પછી તમારા ઘરના કુંડામાં રોપો ત્યારે તમારે આજુબાજુની માટી લેવી પડે આમ સાફ કરીને મૂળ જોડે ના નાખો રાઈટ આટલી માટી સાથે એમાં ખાડો કરીને તમે નાખો આ માટી છે ને એ એનો ઉછેર છે એની જોડે લાવી છે એ માટી તમારે સાથે રાખવી પડશે તો એ તમને તમારા કુંડામાં એડજસ્ટ કરશે બધું જ બદલવાનો પ્રયત્ન કશું નહીં બદલે થોડું થોડું બદલવાનો પ્રયત્ન ખૂબ બધું બદલશે હવે કાલથી સવારે 6:30 વાગે ઉઠવાનું એવું જો તમે એને કહી દો તો એનું પહેલું રિએક્શન એવું આવે છે કે નહીં ઉઠું જા પણ જો તમે એમ કહો કે બધા 6:30 ઉઠે છે 7:15 સાથે બધા ચા પીએ છે તું આવીશ બધાને ગમશે દુનિયાનો કયો માણસ તમે ઘરમાં એક નાનું પેટ પણ લાવો ને તો એ પણ એની આદતો લઈને એનો ઉછેર લઈને આવે છે તમારે એને ટ્રેનરને ત્યાં મોકલવું પડે છે કે આ અમારા ઘરનું એડજસ્ટમેન્ટ છે તમે એને શીખો તો આ તો 25 વર્ષ સુધી જીવેલી ભણેલી પોતાની જાતે જિંદગીમાં એડજસ્ટ થયેલી આગળ વધેલી છોકરી છે એના ઉપર કશું પણ ઇમ્પોઝ કરવાથી વિદ્રોહ થશે અને એને પ્રેમથી તમે જે પણ કહેવાનો પ્રયત્ન કરશો એ જ રહેવા જ આવી છે ને કોઈ એકતા કપૂરનું પિક્ચર તો છે નહીં કે તમારે ઘેર આવીને એવું નક્કી કરીને આવી છે કે આ બધાની વાટ લગાવું એવા કોઈ વિચાર સાથે તો એ આવી જ નથી એને રહેવું છે માટે આવી છે અને હું હંમેશા કહું છું કે લગ્નમાં છૂટા પડવાના 100 કારણ હોય છે અને સાથે રહેવાનું એક જ કારણ હોય છે તમે એકબીજાને પ્રેમ કરો છો બીજું કંઈ કારણ નથી સાથે રહેવાનું ઇફ ટુ પીપલ લવ ઇચ અધર નથિંગ કેન સેપરેટ ધેમ એન્ડ ટુ પીપલ ડોન્ટ લવ ઇચ અધર નથિંગ કેન કીપ ધેમ ટુગેધર કોઈ પ્રોજેક્ટ નથી આ હવે મારે જે વાત કરવી છે થોડી ટેકનિકલ વાત કરવી છે શું છે લગ્ન વોટ ઇઝ ઇટ અબાઉટ કેમ આપણા દેશમાં આ સંસ્થાનું આટલું બધું મહત્વ છે કેમ મા બાપ એમ કહે છે કે લગ્ન કરો લગ્ન કરો ઘરમાં વહુ લાવો ગૃહલક્ષ્મી કેટલા બધા આનંદથી લઈ આવે નવા નવા એન્ગેજમેન્ટ થયા હોય ને છોકરી અવર જવર કરતી હોય ઘરમાં અને સાસુનું કબાટ ખોલે ને કે મમ્મી કેટલી ફાઇન સાડી છે એટલે કે બધું તારું જ છે ને બેટા અને પછી લગ્ન થઈ જાય 1-2 વર્ષ થાય ને કે મમ્મી સાડી પેલી મને બહુ ગમે છે મારે પહેરે ના ભાઈ તું બહુ નીચી પહેરે છે શું બદલાઈ જાય છે એવું શું થાય છે કે બે લોકો વચ્ચે કશું એવું બને છે કે જે એમને બદલી નાખે છે એમણે કહ્યું ને તોરલબેને કે લિસ્ટ બનાવો તમારા એક્સપેક્ટેશનનું કોઈ લિસ્ટ ના બનાવો એવું નક્કી કરો કે તમે શું આપવા તૈયાર છો Don't make a list of expectations. Make a list of what you can give. હું આનાથી વધારે કંઈ નહીં આપી શકું એવું તમે નક્કી કરી લો મને બુધવારની સાંજ મારા મિત્રો સાથે બહાર જવા જોઈએ છે હું બુધવારની સાંજ તને નહીં આપી શકું મેક શ્યોર કહી દો બાકીનું આખું અઠવાડિયું તારું પ્રશ્ન શું થાય છે બુધવારની સાંજ મિત્રો સાથે ગુરુવારની સાંજ ઓફિસમાં મોડું થઈ ગયું શુક્રવારની સાંજે ક્લાયન્ટ આવી ગયા શનિવારની સાંજે તો હવે કોઈકને ત્યાં લગ્ન છે સોમવારની સાંજે ફલાણું થયું મંગળવારે આમ થયું એટલે બુધવારની તો તમે લીધી જ બાકીની બધી અનઓફિશિયલી લીધી એક સ્ત્રી જે તમને પરણીને આવી છે એની જરૂરિયાત એ છે કે તમારી સાથે સમય વિતાવે અને જગતના કોઈ પણ બે જણા જો એકબીજા સાથે સમય નથી વિતાવી શકતા તો એમને સાથે રહેવાનું ગમતું નથી સ્પેન્ડ ટાઈમ ટુગેધર ટોક ટુ ઈચ અધર ફોન કેટલો બધો ગઈકાલે જ હું બોલીને આવી છું કે મોબાઈલે આપણી જિંદગી કેવી કરી નાખી છે બે જણા હનીમૂન પર જતા હોય હમણાં જ થોડા દિવસ પહેલાંની જ વાત છે દિલ્હી એરપોર્ટ પર હાથમાં ચૂડો પહેરેલો હનીમૂન પર જતા હતા અને મારી બાજુમાં બેઠેલા બે જણા બંને પોતાના ફોનમાં વ્યસ્ત હતા They were both busy with their own phone.
હજી તો હનીમૂન પર જાય છે ને, હવે તો આખા બધા એક આખી નવી ટ્રેન્ડ ચાલુ થયો છે કે ત્રણ કપલ હનીમૂન પર જોડે જાય. કેમ? તો કે પછી કંટાળો આવે. તમને હમણાંથી કંટાળો આવે છે તો તમારે સાથે તો પછી બીજું રહેવાનું તો કોઈ કારણ જ નથી. સમય સાથે વિતાવવો એ પહેલી શરત છે. સ્પેન્ડ ટાઈમ ટુગેધર, ડુ સમથિંગ ધેટ યુ લાઈક. વાત્સ્યાયન જેણે કામસૂત્ર લખ્યું, એણે લખ્યું છે એના પુસ્તકમાં કે લગ્નની પહેલી રાત્રે વરકન્યાએ એકબીજાને સ્પર્શ પણ ન કરવો. અને જે લોકો વિધિસર અહીંયા પરણેલા છે એમને ખબર છે, હજી તમારે તો એક્સપિરિયન્સમાંથી પસાર થવાનું છે, પણ જે લોકો વિધિસર પરણ્યા છે એને બરાબર ખબર છે કે પહેલી રાત્રે એકચ્યુઅલી કોઈ કશું કંઈ કરવાના મિજાજમાં હોતું જ નથી. એવા થાકેલા બે જણા પીનો કાઢો પહેલાં માથામાંથી, ત્યાંથી ચાલુ થાય કે આ પીન પહેલાં કાઢો, વાળ બધા એટલા કડક થઈ ગયા હોય સ્પ્રે કરીને પહેલાં તેલ નાખો, વાળ ધુઓ, ઢીલા કપડાં પહેરો, ત્યાંથી શરૂ થાય. વાય આર વી લુકિંગ એટ મેરેજીસ with this first night concept? Hindi cinema એ આપ્યો આપણને આ concept. આવો કોઈ concept આપણા દેશની સંસ્કૃતિમાં છે જ. આખો સુહાગ રાતનો જે નોનસેન્સ કોન્સેપ્ટ છે એ હિન્દી સિનેમાએ એ સમયના યુવાન લોકોના ભેજા બહેલાવવા માટે શોધેલો કોન્સેપ્ટ છે. હવેના છોકરાઓ સાથે સેક્સ એટલું બધું ભયાનક પરિસ્થિતિમાં છે જ નહીં. ત્યારે તો એવું હતું કે આઈ લવ યુ કે એનો અર્થ જ એમ કે વિલ યુ મેરી મી. એમાં પછી વચ્ચે કંઈ તમારી જેમ બ્રેકઅપ નામનો શબ્દ અમે શોધ્યો જ નહોતો. આ તો હમણાં છેલ્લા 20 વર્ષથી શોધાયો છે કે એક એવું પણ ઓપ્શન અવેલેબલ છે. અમારી પાસે તો હતું જ નહીં. અમે તો ઘરે છોકરો મળવા લઈ જઈએ એટલે મા બાપ કન્ફર્મ કરે ને પછી તો અમારે છૂટા પડવું હોય તોય ના પડે. મા બાપ કહે કે અમે તો બધે સમાજમાં કહી દીધું છે એટલે હવે પરણી જાઓ, હવે કંઈ નહીં. અગત્યની વાત એ છે કે શરીર ઇમ્પોર્ટન્ટ છે પણ શરીર જ ઇમ્પોર્ટન્ટ નથી. શરીર સાથે જોડાયેલી કેટલી બધી અનુભૂતિઓ અદ્ભુત છે. બે લોકો ખાલી અંધારામાં ફિલ્મ જોતી વખતે એકબીજાનો હાથ પકડે ને તો એનો પણ રોમાંચ છે. આપણે બધાએ એને એટલું સસ્તું કરી નાખ્યું છે, એટલું બધું. અને ખાસ કરીને ઇન્ડિયન ટેલિવિઝન, ઇન્ડિયન હોર્ડિંગ્સ, ઇન્ડિયન એડવર્ટાઇઝમેન્ટ્સ, ઇન્ડિયન ફિલ્મ્સ હેવ મેડ ઇટ સો ચીપ. અધરવાઇઝ ઇફ યુ થિંક અબાઉટ ઇટ, ઇટ ઇઝ સચ અ વન્ડરફુલ ફિલિંગ દેટ ટુ પીપલ ગેટ ટુગેધર and start a family. એક આખો પરિવાર નવો રચાય અને એની સુંદરતા, એની બ્યુટી, એના ઇમોશન્સ વિશે આપણે કશું જાણતા નથી અથવા સમજવા માંગતા નથી. હું તો બહુ જ પક્ષમાં છું લગ્નના, અને હું એવું બહુ દ્રઢપણે માનું છું કે લગ્ન કરો તો જ સમજાય કે આ કેટલી સુંદર રિલેશનશીપ છે. કોઈ તમારી સાથે રાત દિવસ રહે, કોઈ તમારી કાળજી કરે. તમે વિચાર કરો કે તમે પથારીમાં સૂતા હો, રાત્રે તાવ ચડે તો તમારી બાજુમાં સૂતેલા માણસને ખબર પડે કે તમે બીમાર છો. તમે સાવ એકલા રહેતા હો 5 BHK માં, તમારું સર્વન્ટ ક્વાર્ટરમાં 12 માણસ સૂતો હોય રૂમની, તો તમારે ફોન કરીને બોલાવવો પડે. હમણાં જ મારો એક ભત્રીજો એકલો રહે છે, પરણ્યો નથી, અને પોતે જાતે વાસણ ઘસતો હતો અને ચસક આવીને એનો ફોન ડાઇનિંગ ટેબલ હતો તો ક્રાઉલિંગ કરીને ગયો ડાઇનિંગ ટેબલ સુધી, અને અમે બધા એને સમજાવતા હતા કે પરણી જાય. એવું નથી કે કોઈ એક વ્યક્તિ તમારી કાળજી કરે એટલું જ પૂરતું છે. તમને પણ કોઈની કાળજી કરવાની મજા આવે. આપણે બધા કેરિંગ લોકો છીએ. પ્લાન્ટ્સને પાણી છાંટીએ, પેટને વાલ કરીએ. વી આર ઓલ ઇમોશનલ પીપલ. વી આર નોટ ધ કાઇન્ડ ઓફ પીપલ હુ વિલ નોટ ફીલ એનીથિંગ ફોર એનીબડી. પડોશીને ત્યાં કોઈ વૃદ્ધ અંકલ હોય તો તમે બધા જતા આવતા, કેમ છો અંકલ, કેમ પૂછે છે લોકો. આ કેરિંગ કરવાની તમારી ઇનર વિશ છે, વોન્ટ છે, ડિઝાયર છે, કે કોઈકની કાળજી લેવી પણ આપણને ગમે છે અને કોઈ આપણી કાળજી કરે એ પણ આપણને ગમે છે. આ બહુ બ્યુટિફુલ ફિલિંગ છે. કોઈને સમર્પિત થવું કોઈને શું ભાવશે. હું તમે બધા તમારા પેરેન્ટ્સને જોયા હશે અને અમારા પણ લગ્નો જે આજથી 25-30 વર્ષ પહેલાંના લોકોના લગ્નો છે એમાં તમે સમજી શક્યા હશો. તારા પપ્પા ફલાણું નહીં ખાય આવું મમ્મી એકદમ દ્રઢતાથી કહી દે. કેવી રીતે ખબર પડી? પપ્પા ઘરમાં આવે ને ચપ્પલ કાઢે ને મમ્મી એમ કે આજે રહેવા દેજો, નથી ઠેકાણું. કોઈ કંઈ બોલ્યું નથી અને છતાં એને કેવી રીતે ખબર પડી કે કંઈક તો છે, આજે બગડ્યું છે. અને પપ્પા ઘરમાં દાખલ થઈને તરત પૂછે, કેમ તાઈ માનું મોઢું ચડેલું છે? કેવી રીતે ખબર પડી? આ બે જણા વચ્ચેનો મૌન સંવાદ છે જે ક્રિએટ કરવાનો છે. લગ્ન એ માત્ર પરિવાર, બેંક બેલેન્સ, એજ્યુકેશન, MBBSના લગ્ન MBBS જોડે,
મને તો ઘણીવાર કંકોત્રીમાં ડિગ્રી જોઉં ને ત્યારે મને એમ થાય કે શેને માટે લખી છે એને, એમબીએ ના લગ્ન બીટેક જોડે. બીટેક નહીં હોય તો પણ એ કેટલો સરસ માણસ છે, ઇમ્પોર્ટન્ટ છે. ધીરુભાઈ બીટેક નહોતા, એણે રિલાયન્સ ઊભું કર્યું. એનામાં કેટલી મહેનત કરવાની તાકાત છે એ ઇમ્પોર્ટન્ટ છે, કેટલો પ્રામાણિક છે એ ઇમ્પોર્ટન્ટ છે, એ કેટલા સપના જોઈ શકે છે એ ઇમ્પોર્ટન્ટ છે. અને એ સપના જુએ છે તો એમાં તમને ઇન્ક્લુડ કરે છે કે આ સપના એના એકલાના જ છે. ક્યાંક એના સપનામાં એ તમને પણ સાથે જુએ છે કે મારે તને દુનિયા બતાવવી છે, તારી જોડે મારે એફિલ ટાવર પર ઊભા રહેવું છે. આવું કહે છે કે એમ કહે છે કે આપણે યાર પેરિસ જવું છે. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આ ઝીણી ઝીણી વસ્તુઓ નોટિસ કરવાની છે. જ્યારે તમે કોઈની સાથે વાત કરો, જ્યારે તમે કોઈની સાથે ચર્ચા કરો, તમે હવે મળશો બધા એકબીજાને, ત્યારે એને તમે પૂછો કે તારું સપનું શું છે, અને જો એ સપનામાં એમ કહે કે મારે દુનિયા જોવી છે, તો એનો અર્થ એમ છે કે એના સપનામાં ક્યાંય તમે નથી. અને એમ કહે કે મારે મારી પત્ની સાથે દુનિયા જોવી છે, તો એના સપનામાં ક્યાંક તમે છો. કોઈ છોકરી એમ કે મારે મારો ઇન્ડિપેન્ડન્ટ બિઝનેસ કરવો છે, તો એના સપનામાં તમે નથી. પણ એ જો એમ કે મારે મારા હસબન્ડના બિઝનેસમાં એની સાથે રહી અને મારો બિઝનેસ કરવો છે, તો એના સપનામાં તમે છો. બહુ સરસ લગ્નના સાત વચન. કેટલા લોકોને ખબર છે મને નથી ખબર, પણ માતા પિતા જ્યારે તમારા પેરેન્ટ્સ પણ લગ્ન વિશે વિચારે છે ને, ત્યારે એ લોકો ટ્રોઝો કોણ કરશે ને, લગ્ન ક્યાં કરશે ને, શું પહેરશે ને, ક્યાં કયો હોલ ને બ્લુસી બુક કરાવી દો કારણ કે પછી મળતો નથી. આવા આવા બધા કરતા મને એવું લાગે છે કે માતા પિતાએ પણ છોકરાઓ સાથે બેસીને થોડીક લગ્ન વિષયક ચર્ચા કરવી જોઈએ. બહાર હવે અમે જોવાનું શરૂ કરવાના છીએ, એ કહેતા પહેલાં ઘરમાં થોડીક સાંજ એવી વીતવી જોઈએ કે માતા પિતા પોતાના લગ્નના એક્સપિરિયન્સ શેર કરે, છોકરાઓને પૂછે કે તમારે શું જિંદગીમાં કરવું છે, કેવી છોકરી ગમે. અને કેવી ગમે એ તો બરાબર છે, મને તો અમિતાભ બચ્ચન જોડે પરણવું હોય પણ એણે પણ મારી જોડે પરણવું પડે. આમાં લગ્ન બે જણા વચ્ચે થાય છે, એ સૌથી અનફોર્ચ્યુનેટ બાબત છે. એટલે મને તો બધું ગમે, પણ મને જે ગમે છે એ સામેની વ્યક્તિને ગમે છે કે નહીં એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. કેટલા બધા લોકોને હું એવા ઓળખું છું કે જે લોકોને ક્લાસિકલ મ્યુઝિક ગમતું હોય, એની પત્ની પરાણે એની સાથે જાય અને પછી સુઈ જાય સેકન્ડ રોમાં. કેમ? તો કે ના, એકલા નહીં જવા દેવાના. છેને માટે તમને શોખ નથી, ના જાઓ. બાજુમાં સૂતેલા માણસને જોઈને જેટલું ઇરિટેશન થાય, એ ઇરિટેશનમાંથી જ પછી પાછા આવતા ઝઘડો થાય કે તને ના ગમતું હોય તો શું કામ આવે છે, કે ના તમે જ કીધું તું ચાલ એટલે આવી. અરે કે મેં તો એમ જ કીધું તું. અહીંથી શરૂ થાય આર્ગ્યુમેન્ટ. પત્નીને ફર્સ્ટ ડે ફર્સ્ટ શો હિન્દી ફિલ્મ જોવાનો શોખ છે, પતિ નથી જોતો, મારાથી હિન્દી ફિલ્મ સહન નથી થતી, અને પછી છતાંય એની સાથે જાય અને આખું પિક્ચર એ કે આ કેટલું ખરાબ છે, આ કેટલું ખરાબ છે એ જોવા માટે સાથે આવ્યા છો. આમ પણ ફિલ્મ તો બે લોકો એકલા જ જોતા હોય છે ને, એકબીજાને તો જોતા નથી, બધા ત્યાં જ જુએ છે, હા કે ના? તો એનો અર્થ એમ થયો કે તમારી બાજુમાં કોણ છે એ મેટર નથી કરતું, તમને મજા આવે એવા લોકો સાથે જાઓ. અગત્યનું એ નથી કે બંનેના શોખ એક છે કે નહીં, અગત્યનું એ નથી કે બંનેના ટેસ્ટ એક છે કે નહીં, અગત્યનું એ પણ નથી કે બંને જણાને એક જ વસ્તુઓ ગમે છે કે નહીં, અગત્યનું એ છે કે સામેનાને શું ગમે છે એ ઓળખીને તમે એ સામેનાના ગમા સાથે તમારી જાતને એડજસ્ટ કરવા તૈયાર છો કે નહીં. હિયર યોર મેટર કમ્સ ઇન. એને ગમે છે તો એ જાય છે, એનો અર્થ એવો નથી કે તમારે ભેગા ઢસડાવું. કેટલી બધી દીકરીઓ હમણાં મને કહે છે કે અમે બોરીવલી નહીં પરણીએ. સાઉથ બોમ્બેની દીકરીઓ હોય એની મમ્મીઓ કે એને સમજાવો, બોરીવલીનો એટલો સરસ છોકરો, એ લોકો પાસે બંગલો છે કાંદીવલીમાં બોરીવલીમાં, પણ એને ન જવું. ત્યારે એક સવાલ એવો આવે છે કે જગ્યા અહીંથી સાઉથ બોમ્બેમાં રહ્યા પછી કદાચ તમને કાંદીવલી બોરીવલી ન ગમે, આઈ કેન અન્ડરસ્ટેન્ડ, બટ એટ ધ સેમ ટાઈમ સાઉથ બોમ્બેનો છોકરો સારો જ હશે અને તમને ગમશે જ. તમને બહાર નહીં ગમે એ મુદ્દો અગત્યનો છે કે તમને ઘરમાં નહીં ગમે એ અગત્યનું છે? વધારે સમય તમે ક્યાં વિતાવવાના છો? તમે જ્યાં જે માણસની સાથે રહેવાના છો એ જ્યાં રહે છે એ તમને મજા આવે એવી જગ્યા છે કે નહીં? વિચ ઇઝ અકોર્ડિંગ ટુ મી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એ સારું કમાશે, સારા પૈસા કમાશે, તો કદાચ તમે અમદાવાદમાં શિફ્ટ બી થઈ શકો, તમે બરોડા પણ શિફ્ટ થઈ શકો, તમે બીજે ક્યાંય પણ શિફ્ટ થઈ શકો, કદાચ શક્ય છે તમે સાઉથ બોમ્બે પણ શિફ્ટ થઈ શકો. પણ માણસ સાથે જીવવાનું છે, એરિયા સાથે મકાન સાથે નથી જીવવાનું.
આ બહુ મહત્વની વાત છે જે આપણે બધા ક્યાંક કશેક મટીરિયાલિસ્ટિક ફેસિલિટીઝ સાથે જિંદગીને જોડતા થઈ ગયા છીએ. આપણને બધાને લાગે છે કે ફેસિલિટી નહીં હોય તો નહીં જીવી શકાય. હું એવું સમજી છું કે ગમે તેટલી ફેસિલિટી વચ્ચે પણ જો માણસ નહીં ગમતો હોય તો નહીં જીવી શકાય. સૌથી અગત્યનું એ છે કે બે લોકો એકબીજા સાથે સુખી હોય. ક્યાં સુખી છે, કેમ સુખી છે એ બહુ મહત્વનું નથી. હમણાં તારાચંદ બડજાત્યાના દીકરાનો ઇન્ટરવ્યૂ હતો, સુરત બડજાત્યાનો, મને ખબર નથી કેટલા લોકોએ જોયો. એણે ઇન્ટરવ્યૂમાં એને પૂછ્યું કે તું આ બધી ફેમિલી ફેમિલી ફિલ્મો બનાવે છે, ફેમિલી ફેમિલી રમે છે દરેક પિક્ચરમાં, તો સવાલ એ છે કે તું આ જે ફિલ્મો બનાવે છે એ ફિલ્મો વિશે તારે શું કહેવું છે? તને એવું ખરેખર લાગે છે કે બધા પરિવારો આટલા સુખી હોય છે, બધા પરિવારોમાં આવા જ પ્રકારની હેપી ગો લકી સિચ્યુએશન્સ હોય છે? અને ત્યારે એણે બહુ સરસ જવાબ આપ્યો કે મને ખબર નથી બધા પરિવાર સુખી હોય છે કે નહીં, પણ આ ફિલ્મ બનાવીને હું એવું કહેવા માગું છું કે જો પરિવાર ઈચ્છે ને તો આટલા સુખથી રહી શકે છે. આપણે બધા અજાણતા જ જિંદગીના એવા તબક્કા પર આવી ગયા છીએ કે આપણને લાગે છે કે મિનિમમ આટલી લાઈફની કોસ્ટ છે. ડિઝાઇનર્સ, ડાયમંડ્સ, ડેસ્ટિનેશન્સ, આ બધી મજાની વાત છે. આમાં હું હંમેશા એવું કહું કે તમે સાયકલ ઉપર તડકામાં રડતા રડતા જતા હો તો જિંદગી ઝેર જેવી લાગે, પણ BMW ચાલુ કરીને જગજીત વાગતો હોય, અરિજીત વાગતો હોય અને તમે રડતા હો તો તમને તમારું દુઃખે મોંઘું લાગે. દિલ તૂટે તો એસીમાં બેસીને રડવું, એવું નહીં કંઈ કે તડકામાં રડવું. એવું આઈ ડોન્ટ બિલીવ ઇન ઓલ ધોઝ સો કોલ્ડ સિમ્પલિસિટીઝ. આઈ લવ લાઈફ સ્ટાઇલ, આઈ સ્પેન્ડ મની, આઈ લીવ ગુડ, બટ ધ ક્વેશ્ચન ઇઝ દેટ ઇઝ નોટ ધ ઓનલી થિંગ દેટ વી આર લુકિંગ એટ. દેટ વિલ નોટ મેક યુ હેપી. દેટ વિલ ગીવ યુ કમ્ફર્ટ્સ, દેટ વિલ ગીવ યુ અ લાઈફ સ્ટાઇલ, દેટ વિલ ગીવ યુ સમથિંગ ટુ શો ઓફ. હમણાં જ એક છોકરી, અને હમણાં બહુ સરસ IIM ભણતો એક પ્રોફેસર છે, યંગ ભણાવે છે, યંગ છોકરોને, એની વાઇફ અમદાવાદમાં રહે છે. દે હેડ કમ ટુ માય પ્લેસ, બહુ ઇન્ટરેસ્ટિંગ ઝઘડો. બંને જણા સવારે નીકળી જાય, પેલો છોકરો છે એનો ભીનો ટોવેલ બેડ પર મૂકીને જાય, બાથરૂમમાંથી નીકળે એટલે છોકરીની સાઈડ આવે, એ સાઈડ ઉપર એ ભીનો ટોવેલ મૂકે અને પછી બંને જણા જતા રહે. પાછા આવે ત્યારે ભીનું ચકરડું આ છોકરીની સાઈડ પર હોય. એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ, ને પછી ઝઘડો એ સ્થિતિએ પહોંચ્યો કે બે જણાએ સાથે નથી રહેવું એવું નક્કી કરી લીધું. આ વાત અહીંથી શરૂ થયેલી, કારણ કે અમે ધીમે ધીમે નીચે ઉતર્યા ત્યારે ખબર પડી કે મુદ્દો આ હતો. એટલે મેં એને પૂછ્યું, મેં કીધું ઝઘડો કેટલા દિવસ ચાલે? એવું કંઈ નહીં, બે દિવસ, 12 દિવસ અમે ના બોલીએ એકબીજા સાથે. અને મેં કીધું ટુવાલ સુકવતા કેટલી મિનિટ થાય? તો કે 2 મિનિટ. તો મેં કીધું આપણે સૂકવી દેવાનું. કેમ એનો ટુવાલે ના સૂકવે? મેં કીધું કારણ કે તારી સાઈડ બાથરૂમની પહેલાં આવે છે, તારી બાજુ ભીનું ચકરડું પડે છે, જઈને સૂકવી દે. તું 3 દિવસ સૂકવીશ તો એ 4થે દિવસે જાતે સૂકવી દેશે. એકચ્યુઅલી એણે 3 દિવસ બોલ્યા વગર કે 4 દિવસ જે બી અઠવાડિયું સૂકવ્યો હશે, પછી એનો ફોન આવ્યો કે કાજલ આંટી એકચ્યુઅલી હવે જાતે સૂકવે છે. બહુ સાદા ઉપાયો હોય છે જિંદગી જીવવાના. મને એવું સમજાય છે કે આપણે છે ને આ બધા જે ગેજેટની જનરેશન આવી ને, એ ગેજેટની જનરેશને સિમ્પલિસિટી ખોઈ દીધી. છરીથી શાક કાપી શકાય અને એમાં 5 જ મિનિટ લાગે કોબી સમારતા, પણ હવે એક પેલું મશીન આવ્યું છે આમ ખેંચીને સમારવાનું. હવે એને માટે તમે ટુકડા કરો, પછી તમે એમાં નાખો, પછી તમે ખેંચો, પછી તમે એ મશીન ધુઓ, એમાં જેટલી મહેનત પડે એના કરતાં કોબી 5 મિનિટમાં હાથે જાતે છરીથી બધું સારી રીતે સુધારી શકાય. ગેજેટ્સે આપણી જિંદગીને કોમ્પ્લિકેટેડ કરી નાખી, અને ગેજેટ્સને કારણે આપણા મગજ પણ કોમ્પ્લિકેટેડ થયા. હવે બધું ગૂગલ પર છે, હવે બધું ફેસબુક પર છે. આજના છોકરાઓ બધા એમ કે અમને પ્રાઇવસી જોઈએ, અમને નહીં પૂછવાનું અમે ક્યાં જઈએ છીએ, અમે શું કરીએ છીએ, અમને પ્રાઇવસી જોઈએ. અને પછી સાંજના છેડે તમે એના ફેસબુક ચેક કરો તો ખબર પડે કે એણે શું ખાધું, ક્યાં ગયા, શું પહેર્યું, શું ખરીદ્યું, કોને મળ્યા, બધું ફેસબુક પર છે. પૂછવાનું નહીં, એનું ફેસબુક જોઈ લેવાનું, તમને ખબર પડી જાય કે તમારું છોકરું શું કરે છે. કઈ પ્રાઇવસી? ઇફ યુ આર અપલોડિંગ એવરીથિંગ દેટ યુ આર ડુઈંગ, ઇટિંગ, મીટિંગ, ટ્રાવેલિંગ, વોટ એવર, દેન વોટ પ્રાઇવસી આર વી ટોકિંગ અબાઉટ? વી હેવ ઓપન્ડ અવર લાઈવ્સ ટુ ઓલ એન્ડ એવરી વન. ઇન્સ્ટેડ તમારા પેરેન્ટ્સ તમને એક સવાલ પૂછે તો ગુસ્સો આવી જાય. પુત્ર વધુ ઘરમાં આવી હોય અને એને મમ્મી પૂછે, સાસુ, કે બેટા કેટલા વાગે આવીશ, એટલે તરત ગુસ્સો આવી જાય.
શેને માટે? ઘરમાં રહેતી એક વ્યક્તિ તમારી પ્રતીક્ષા કરે છે, એને તમે કેટલા વાગે આવશો એ તમારી ક્વેરી નથી, એ તમારી ઇન્ક્વાયરી નથી, એ તમારી કાળજી છે. દરેક વસ્તુને બે રીતે જોઈ શકાય છે. કોઈ તમારી ચિંતા કરે છે, ફિલિંગ જ કેટલી અદ્ભુત છે. અને આપણે બધા અજાણતા જ અત્યારે જે સ્થિતિમાં છીએ ને, યુવાન છીએ, સુંદર છીએ, બધાને ખબર છે કે આ થઈ જશે બધું, આપણે કરી લઈશું. એ બધાને 10 વર્ષ પછી એવું સમજાય કે અરે યાર, આ મમ્મી કેટલું ધ્યાન રાખતા હતા. મને આજે સમજાય છે કે હું આ રખડ્યા કરું છું, મને ખબર છે કે મારા ઘરમાં મમ્મી છે, મમ્મી ઇઝ ટેકિંગ કેર ઓફ એવરીથિંગ. આઈ જસ્ટ કોલ એન્ડ ટેલ કે ગ્રોસરી ડિલિવર થશે, પણ એના પેકેટ કાપીને બરણીમાં ભરવાનું કામ કોઈ કરે છે? એ મારે જવું કરવું પડશે જ્યારે નહીં હોય ત્યારે. 10 દિવસે હું ઘેર પહોંચીશ ને તો એ પેકેટ એમના એમ પડ્યા હશે. એ જે કરી રહ્યા છે, જે તમારી કાળજી કરી રહ્યા છે, જે તમારી ચિંતા કરી રહ્યા છે, સવાલ પૂછે છે, જે જવાબદારી લે છે, અધિકાર ભોગવે છે. આપણે બધાએ આ બહુ મહત્વની વાત હું માનું છું શીખવાની છે. અને છેલ્લી એક સરસ વાત કહી દઉં, પછી આપણે ક્વેશ્ચન એન્સર કરીએ. આઈ ડોન્ટ વોન્ટ ટુ ગો ઓન, લેટ્સ હેવ કન્વર્સેશન. મારા એક અંકલ છે, એમને ઓસીડી છે, ચોખ્ખાઈ એ એમનો રોગ છે. ફ્રીજ માટે પીળું પોતું, ગેસ માટે લીલું પોતું, ટેબલ માટે લાલ પોતું, આવું બધું બધું જુદું જુદું, કશું અડવાનું નહીં, કશું કરવાનું નહીં. મારા આંટી છે, એ ચાંદલા ઉખાડે અને ક્યાંક ફ્રીજ પર ચોંટાડે ને ક્યાંક અરીસા પર ચોંટાડે, જ્યાં નજર દેખાય ત્યાં એણે ચોંટાડી દીધો હોય. આ પેલું ભીનું કપડું લઈને આમ આમ કરીને ગુંદર કાઢે ને કલાકો એમાં વેડફે ને બે જણાને પુષ્કળ ઝઘડા થાય ને એટલું બધું કચકચ કચકચ થાય કે ઘરમાં બે જણા જમે નહીં, ચાંદલા ક્યાંક ચોંટાડ્યા હોય તો. કેન યુ બિલીવ ધીસ? ઓકે, ધેન વી લોસ્ટ આંટી. હમણાં 3 મહિના પહેલા હું એમને મળવા ગયેલી અને મેં એમને પૂછ્યું, મેં કીધું કેવું બધું, આર યુ સેટલ્ડ વિધાઉટ હર? હી ક્રાઈડ એન્ડ હી ટોલ્ડ મી કે કાજલ, હું બધે ચાંદલા ચોંટાડી રાખું છું ટુ ફીલ દેટ શી ઇઝ અરાઉન્ડ. મારે આટલું જ કહેવું છે, માણસ હોય ને તારે એનું મૂલ્ય કરી લેવું. એના ગયા પછી તમને સમજાય કે આ બહુ ઇમ્પોર્ટન્ટ હતા, આ મને બહુ ગમતા હતા, આ મારી બહુ કાળજી કરતા હતા, આ મને બહુ પ્રેમ કરતા હતા. તો ક્યાંક તમે એક બસ મિસ કરી છે અને બસ તમને ફરી નહીં મળે. કારણ કે જિંદગીમાં છે ને સૌથી ખરાબ વાત એ છે કે જિંદગીની ગાડીને બ્રેક નથી અને રિવર્સ ગિયર નથી. સમય પાછો નથી આવતો, બધું જ પાછું આવે છે. પતિ પત્ની સાથે રહેતા હોય, પિક્ચરની ટિકિટ આવી હોય અને પેલો મોડો આવે તો ગુસ્સો કરીને ફાડી નાખે ને રાડા રાડ થાય ને ઝઘડા ઝઘડી થાય ને 3 કલાક ઝઘડવાને બદલે 1.5 કલાક અધૂરું પિક્ચર જોઈ આવો, એ બેટર આઈડિયા નથી? આ સિમ્પલ સોલ્યુશન્સ છે. અડધું પિક્ચર છે, કંઈ વાંધો નહીં, મોડા પહોંચે, પોપકોર્ન ખાજો. પણ આપણે શું કરીએ છીએ કે એ 1.5 કલાક મોડું થયું એ બાબતે બાકીના 3 કલાક વેડફવા તૈયાર થઈ જઈએ છીએ. અને આ બધાનો પ્રોબ્લેમ છે, કોઈ એક જણનો નથી. એ કેમ ન કરે, એ કેમ ન સમજે, એ કેમ ન આમ કરે. કેટલી બધી પત્નીઓને મેં એવું કહેતી સાંભળી છે કે હું તો બધું સમજું છું. તો ફાઇન, તમે ઇન્ટેલિજન્ટ છો, એ નથી, સાદી વાત છે. હું કેવું તરત એને માટે કરું છું? હા તો તમે કરો છો તો આનંદથી કરો ને. તમે કરો છો માટે બીજાએ કરવું, તમે એડજસ્ટ કરો છો માટે બીજાએ કરવું. હું કેટલી બધી એવી સ્ત્રીઓને ઓળખું છું કે જેવું કે મેં તો મારા બધા ફ્રેન્ડ્સ એને માટે છોડી દીધા. પછી step 2 ઇઝ એ પણ એના ફ્રેન્ડ્સ મારા માટે છોડે. એવો કોઈ ત્યાગ કરવાની જરૂર નથી. હિયર કમ્સ અગેન યોર એન્સર કે જે તમને નથી અનુકૂળ અને તમે કર્યો છે, એને બદલે સિટ ડાઉન, ટોક ઇટ આઉટ, ટેલ ઈચ અધર કે મને આ નથી ગમતું. મને ગિફ્ટ જોઈએ છે 25મી એનિવર્સરીએ, તો મારે કહેવું પડશે કે મને ગિફ્ટ જોઈએ છે. મેં 25 વર્ષમાં કીધું નથી કોઈ દિવસ, આજે મેં કીધું કે જા લઈ આવો. માંગીને શું લેવાનું? પોતાના માણસ પાસે નહીં માંગવાનું તો કોની પાસે, પારકા પાસે માંગવાનું? કેટલી બધી પત્નીઓને મેં એવી જોઈ છે કે બહારના બધા સાથે તો એટલું હસી હસીને બોલે, તો બહારના સાથે તો હસીને જ બોલવું પડે, એને થોડી વડચકા ભરાય. ગુસ્સો તો એના પર જ કરાય જે પોતાનું છે, કકળાટ એની જ જોડે કરાય જે પોતાનું છે. કોઈને ઘેર તમે જમવા જાઓ અને ભીંડાનું શાક ના ભાવતું હોય, એને પીરસ્યું હોય તો તમે એવું કહો છો, હટાવાથી ચૂપચાપ ખાઈ જાઓ છો ને, ઓછું ખાવ છો પણ ચૂપચાપ ખાઈ જાઓ છો. પત્નીને કહો કે ખબર છે તને, તોય તું ભીંડા હટાવાથી. તો ત્યાં તમે માસ્કલેસ વોટ એવર યુ આર
You are living like that. And I think that's what is the beauty of marriage. You don't hide anything from each other. Not even emotions. Say what you want. મને શું ગમે છે, મને ફૂલો બહુ ગમે છે, એવું કહેવામાં શું પ્રોબ્લેમ? એને કેમ સમજણ ના પડે? અરે કોઈ જ્યોતિષ છે યાર, એને નથી પડતી સમજણ. તો એને કે રસ્તામાંથી પસાર થતી વખતે મને ગુલછડી બહુ ગમે, પછી પણ ન ખરીદે તો પ્રોબ્લેમ છે. ધેન દેર ઇઝ અ પ્રોબ્લેમ. મને કોફી નથી ભાવતી, એવું તમે એક વાર કહ્યું, બીજી વાર કહ્યું, આગ્રહ કરે તો તમે એને કહો કે ના મને નથી મજા આવતી, મને ચા પીવી છે. કેમ સવારે એક ચા ને એક કોફી ન બની શકે ઘરમાં? હું ચા પીઉં છું એટલે એણે પણ ચા જ પીવી, એ કોફી પીએ છે એટલે મારે પણ કોફી જ પીવી. આવી નાની વસ્તુના એડજસ્ટમેન્ટ એ એડજસ્ટમેન્ટ નથી, એ બિનજરૂરી ત્યાગ છે જે કરવાની જરૂર નથી. એડજસ્ટમેન્ટ તમે કોને કહો એ હવે આવે છે. દાખલા તરીકે એક દિવસ તમને બહુ ગુસ્સો આવ્યો છે અને તમને એવું લાગ્યું છે કે આજે ઘરે જઈને મારું મગજ છટકી જશે, એણે કંઈક એવું કર્યું છે કે જે વિશે તમારું ભેજું છટકેલું છે, તો જઈને એટલું જ કહેવું કે અડધો કલાક પછી વાત કરીશું, મારે તને કંઈ કહેવું છે. જતાની સાથે વરસી નહીં પડવાનું. અને બીજી મહત્વની વાત કે દાખલા તરીકે પત્નીને એમ લાગે કે એણે કંઈ કર્યું છે અને ઘરમાં દાખલ થાય ને ત્યારે તૈયાર નહીં રાખવાની, મશીન ગનમાં હાથ ઊભો રાખીને એની આજુબાજુ ગોળીઓ નહીં છોડવાની. વેટ કરો, દરેક વાત વિશે વાત થઈ શકે છે. જગતની કોઈ પણ સમસ્યા, હિન્દુસ્તાન પાકિસ્તાનની સમસ્યા પણ જો ટેબલ પર સોલ્વ થઈ શકે છે તો આ એટલો મોટો તો પ્રશ્ન નથી જ. અયોધ્યા અત્યારે આ લોકો ટેબલ પર સોર્ટ આઉટ કરે છે, રામ મંદિર બાંધવું કે નહીં, એટલો મોટો તો સવાલ હું નથી માનતી જિંદગીમાં ઊભો થાય. સિટ ડાઉન, ટોક ઇટ આઉટ, ટેલ વોટ યુ ફીલ લાઈક, ઓપન અપ, ડિસ્કસ ઇટ, એન્ડ ઇફ ધેર ઇઝ અ કમ્યુનિકેશન there is no complication. Don't ever stop talking to each other. ek bija sathe vaat karvani band karine eno artha em ke kya kashuk thandu padtu jashe. Keep the marriage warm, which is the most important thing. Enu temperature, social temperature, emotional temperature, communication nu temperature warm rakho. Sene mate badu thandu padvu joye? કોઈ એવું વચન આપીને તો પરણ્યું જ નહોતું. તમે બે જોડિયા ભાઈ બહેન છો, એક ઘરમાં મોટા થયા છો. હમણાં એક ફિલ્મ આવેલી દિલ ધડકને દો, જોયું તું કોઈએ? એમાં પેલી કહે છે કે માનવ ઓર મેં બહોત અલગ હૈ, ત્યારે એની માં એને પૂછે છે કે તું ક્યાં જોડવા ભાઈ બહેનો? ઇમ્પોસિબલ છે બે જણા સરખા હોય, પણ સરખું જીવી શકે, સરખું ચાહી શકે, સરખું હસી શકે. મને હંમેશા એવું લાગે છે કે સેન્સ ઓફ હ્યુમર મિસિંગ ન હોવી જોઈએ મેરેજમાં. લાફ ટુગેધર. સેન્સ ઓફ હ્યુમર ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ વિચ વિલ સોર્ટ 60% ઓફ યોર પ્રોબ્લેમ્સ. લાફ ઇટ ઓફ. મારા ઘરમાં પહેલે દિવસે મેં મારા સાસુની ખીચડી બહુ સારી થાય અને મેં ડાપણ કર્યું કે આજે હું વઘારીશ. મારા સાસુએ મને એમ કહ્યું કે આ જૂના ચોખા છે, બહુ ફૂલશે, અને તો એમ એમ કહ્યું કે ના હું જ કરીશ. અને પછી મેં ચોખા પલાળ્યા અને એક તપેલીમાંથી બીજીમાંથી ત્રીજીમાંથી મોટી, ચાર જણના ખાવાનામાંથી અમે લગભગ 14 જણની ખીચડી બની ગઈ. મને એવું પણ કહી શક્યા હોત કે આ તારા બાપના ચોખા છે તે બગાડ્યા, મેં તને કહ્યું તું ને. એને બદલે મમ્મી લાફ્ડ એન્ડ શી સેડ કે અમારા કાજલનો હાથ બહુ મોટો, થોડા વધારે લોકોનું જ રાંધે. વોટ અ વન્ડરફુલ વે ઓફ સેઈંગ ઇટ. બાજુવાળાને એવું કહી આવ્યા કે તમે નહીં રાંધતા, કાજલે ખીચડી વઘારી છે, અમે આપી જઈશું. વોટ અ વન્ડરફુલ વે ઓફ ટ્રીટિંગ. હું જિંદગીમાં ફરીથી કોઈ દિવસ એવી ભૂલ નહીં કરું કે એમનું નહીં સાંભળું. કેટલી સુંદર વાતો હોય છે, બહુ શીખવી શકાય. મારા વડસાસુનો સ્વભાવ બહુ જ ખરાબ હતો, બહુ જ ખરાબ ઇઝ ધ વર્ડ. અને મમ્મી સાથે એટલું ખરાબ વર્તે, એમાં એક દિવસ મેં મગજ ગુમાવીને મમ્મીને કહું, મેં તો આપો ને જવાબ, તમે કેમ બોલતા નથી? અને ત્યારે મમ્મીએ મને કહ્યું, હું તો પરણીને આવીને ત્યારથી મેં ફોન મૂકી દીધો છે, એકલા જ બોલે છે. બહુ ઇમ્પોર્ટન્ટ છે, મૂકી દેવાનો ફોન. કેટલા બધા કપલ્સ, યંગ કપલ્સ મેં જોયા છે કે ઝઘડો થાય, પતિ એમ કે પછી વાત કરું છું, એટલે તરત જોડે, ડોન્ટ હેંગ અપ ઓન મી. એને મૂકી દીધો ને એનો અર્થ એમ થયો કે આ બ્રેક નો સમય છે. તમે ગમે એટલી ઉતાવળ કરો, એક સોપ તમે જોતા હો તો એ બ્રેક પછી જ એનો બીજો ભાગ આવશે. વેઇટ ફોર ધેટ બ્રેક. If he says, I don't want to talk right now, don't insist on talking.
And if she says, I don't want to talk right now, don't insist on talking. Na mane ke. એને એમ લાગે છે કે હમણાં નથી કહેવું તો નથી કહેવું. તમને ખબર છે જૂના લગ્નોમાં સફળતા કેમ વધુ મળતી હતી? કારણ કે આખો પરિવાર જોડે રહે, બે જણા ઉપર બેડરૂમ ક્યાંક શેર કરતા હોય કે બાજુમાં કરતા હોય. સવારે બેડરૂમમાં થયેલો ઝઘડો, પછી તો બંને જણા બહાર નીકળી જાય, પરિવારની સામે ઝઘડાય નહીં, પડી જાય છેક સાંજ. પેલો આખો દિવસ કામ કરીને આવે અને આખો દિવસ ઘરમાં કામ કર્યું હોય, લગભગ 8-10 કલાકના બ્રેક પછી જ્યારે બે જણા મળે ને ત્યારે ઝઘડો ઓલમોસ્ટ ભૂલાઈ પણ ગયો અને ફીસ બેસી પણ ગયો. હવે શું થયું છે કે બે જ જણા રહે ઘરમાં, એટલે તલવારો જ છે, મ્યાન તૂટી ગયા છે. સામ સામે જતા આવતા ગમે ત્યારે અથડાય. થોડોક બ્રેક, થોડીક શાંતિ બહુ જરૂરી છે લગ્નમાં. મને આવું લાગે છે ને આ મારા લગ્નનો એક્સપિરિયન્સ તમારી સાથે શેર કરું છું. બાકી લગ્ન કરવા જ જોઈએ અને બહુ બ્યુટિફુલ ઇમોશન છે. કોઈ એક વ્યક્તિ સાથે વૃદ્ધ થવા જેટલી સુંદર બીજી કોઈ ઘટના જ નથી. ભારતીય લગ્નોમાં 3 ફેરા પૂરા થાય ને પછી એમ કે ડાબી બાજુ આવો, પત્નીને લેફ્ટ સાઈડ બોલાવે, એ પણ બધું આમ સાડી સાચવીને આવી જાય. કોઈ પૂછે નહીં કે કેમ ડાબી બાજુ. આપણે કોઈ દિવસ વિધિ પૂછી નથી, પણ એ વિધિ મેં ક્યારેક કોઈકને પૂછેલી ને એમણે બહુ સરસ વાત કરી કે તમારા આખા શરીરમાં બધા અંગો બે છે, બે કિડની, બે ફેફસા, બે નસકોરા, બે મગજ, બે આંતરડા, તમારી પાસે હૃદય એક જ છે અને 3 ફેરા સાથે ફર્યા પછી એ હૃદયની સ્વામીની થાય છે. નાઉ કમ ઓન માય લેફ્ટ સાઈડ એન્ડ ટેક કેર વેર યુ આર ગોઈંગ ટુ લીવ ફોર ધ રેસ્ટ ઓફ યોર લાઈફ, વિચ ઇઝ સચ અ વન્ડરફુલ ઇમોશન. સારી રીતે જીવવા માટે એક જ કામ કરવાનું છે અને એ છે કે સારી રીતે જીવવાનું છે, બસ. હવે કોઈને કંઈ પણ પૂછવું હોય તો પ્રેમથી પૂછો, લેટ્સ ટોક અબાઉટ ઇટ. હું ભાષણ આપું ને તમે સાંભળો, એમાં મને મજા નહીં આવે ને તમને મજા નહીં આવે. આમે તમારી પેઢીનો અટેન્શન સ્પેન ઓછો છે. એનીથિંગ યુ કેન આસ્ક મી, યુ કેન આસ્ક મી પર્સનલ ક્વેશ્ચન્સ ઓલ્સો. આઈ એમ રેડી ટુ શેર માય એક્સપિરિયન્સીસ, માય ઇમોશન્સ, એવરીથિંગ વિથ યુ. Let's have a candid talk for some time. I'm Zeel Modi, okay? And I always had a question that how am I supposed to find that this is the one? Because, you know... You don't have to find. Your heart will tell you. You don't have to find. There is something that will change in you. There is something that will tell you that this is the man I can live with. I had so many boyfriends when I was in college and school and everybody used to think, amathi koni jode paranase. And Sanjay was the most quiet and most non-happening guy in my class. કોઈને પણ મારા અત્યારે મારા અલુમનાઈમાં અમે બધા મળ્યા કે સંજય વૈદને પરણી છે એવું છે, પણ દેટ વોઝ સમથિંગ દેટ ટોલ્ડ મી કે આની જોડે જીવાય. દેટ વિલ હેપન. એવા એવા એના કોઈ બેરોમીટર નથી કે વાયોલિન વાગશે ને પછી તને આમ લાગશે ને પછી ફૂલ ખીલશે ને પછી એક જાતની સુગંધ, આવું કંઈ નથી. આ પહેલાં જેવું છે, નમક સ્વાદાનુસાર. બાકી બધું તમને કે એક ચમચી હળદર, એક ચમચી મરચું, પણ મીઠું તો સ્વાદાનુસાર જ હોય. સો દેટ વિલ હેપન. યુ ડોન્ટ વેઇટ ફોર ઇટ, યુ જસ્ટ લેટ ઇટ હેપન. નહીં એટલે મને અરેન્જ મેરેજ બારેમાં હંમેશા આવું હોય કે હું કોઈને મળું એક વખત, બે વખત, મને કેવી રીતે, એટલે હું કેવી રીતે ડિસાઇડ કરી લઉં કે અચ્છા હું આની સાથે આની જોડે. 5 વખત મળ, અને 5 વખત મળ્યા પછી પણ સામેનો માણસ એટલો ઓપન હોવો જોઈએ કે જે એમ કહે કે બરાબર છે, ન પરણી શકાય તો નહીં પરણીએ. એવું પણ જરૂરી નથી કે તમે કોઈને 5 વાર મળો પછી તમારે પરણી જ જવું પડે. એવા કોઈ નિયમો હવે તમારી પેઢીને લાગુ પડતા જ નથી. મીટ પીપલ, નો ધેમ. હમણાં મારી કઝિનની દીકરી એક છોકરાને અરેન્જ મેરેજમાં, અને મને આવીને કે કંજૂસ છે. મેં કીધું કેમ શું થયું, તો કે 20 રૂપિયા ટીપ મૂકી. અરે મેં કીધું નોનસેન્સ, આવું જજમેન્ટ હોય? આ જજમેન્ટ છે, અક્કલ વગરનું જજમેન્ટ છે. નહીં હોય એની પાસે છૂટતા, બીજા 17 સવાલ હોઈ શકે. હાઉ કેન યુ ડિસાઈડ કે એણે 20 રૂપિયા ટીપ મૂકી એટલે કંજૂસ છે? આ બધા અક્કલ વગરના ક્રાઇટેરિયા છે. મને અંગત રીતે એવું લાગે છે કે એક વ્યક્તિ સાથે વાત કરતા જો વાતો ખૂટે નહીં ને તો એમ માનવું કે આ રિલેશનશીપ આગળ જશે. 15 મિનિટ પછી તમને એમ લાગે કે હવે શું વાત કરવી આની જોડે, ગરમી છે નહીં,
આવું આવું થવા માંડે ને તો એમ માનવું કે અહીંયા કન્વર્સેશન પૂરું થાય છે, ધ એન્ડનો પડદો પડે છે. અને જો તમને એમ લાગે કે અરે બે કલાક પસાર થઈ ગયા, સારી વાતો થઈ શકે અને ફરી મળવાનું મન થાય, તો એમ માનવું કે આ રિલેશનશીપ ક્યાંક પહોંચશે. લગ્ન સુધી પહોંચે એવું જરૂરી પણ નથી, એક સારો મિત્ર મળે અરેન્જ મેરેજમાં. એવું પણ લાગે ઘણી વાર કે તમને મારી એક બેસ્ટ ફ્રેન્ડ, શી ઇઝ મેરિડ ટુ માય ફ્રેન્ડ, બીકોઝ આઈ ફેલ્ટ કે આ બે જણા પરણશે તો સુખી થશે, હું નહીં. અને ધે આર વેરી હેપી, દે લીવ ઇન અમેરિકા એન્ડ બોથ આર માય વેરી ગુડ ફ્રેન્ડ્સ. એવું પણ થાય કે તને કોઈ છોકરો મળે ને એમ થાય કે આ પેલા માટે સરસ, આપણો નહીં મેળખાય પણ તું આને મળી લે. You never know. Life is all about something that comes as a surprise. And I think every day there has to be a surprise. આંખ ખુલે ત્યારે એક આશ્ચર્ય તમારી રાહ જોવું જોઈએ, તો એમ માનવું કે જિંદગી હજી મજાની છે. 51st dates કેટલા લોકોએ જોઈ છે? What a wonderful film it is. રોજ રાત્રે એ છોકરી ભૂલી જાય કે આ છોકરો મારા પ્રેમમાં પડ્યો હતો, અને સવારે ઉઠે ત્યારે એને નવેસરથી મહેનત કરવાની. 50 times he tries, and the 50th time when he's going, the girl tells him, what time do we meet tomorrow? What a wonder. The dhiraj adbhut chhe. Lagna ma ek vastu je bauj anivariya chhe, dhiraj chhe. Ane dhiraj have na chokrao ma khuti gai chhe. Enu ek karan e pan chhe, ke parents ma dhiraj nathi. Chokru avdu nanu hai, aji to school jatu hai, ne uthe etle, maa baap ek shabd bole, kayo. Aank khule etle. Which is that line that every parent tell every child when the child wakes up. Jaldi kar. Jaldi khai le, jaldi nahi le, jaldi doodh pi, bas house hai, jaldi kar. Have aa jaldi kar ma chokru etlu utavad ma avi jaye ke darek vastu na nirnay utavade kare. Take your time. Chukam evu nakki j kari levu pade ke aa ha ke na. દરેક માણસને અધિકાર, આખી જિંદગીનો સવાલ છે. ઇટ્સ નોટ ગોઈંગ ટુ એન્ડ ઇન ફ્યુ મીટિંગ્સ, બટ યસ, એવરી મીટિંગ શુડ મૂવ અ સ્ટેપ ફોરવર્ડ. ઓનલી ધેન હેવ અનધર મીટિંગ. ઇફ યુ ફીલ કે આમાં નહીં જવે, આનાથી આગળ અમારી વચ્ચે વાત થાય એવું નથી, યુ કમ હિયર ઓફન, ઓકે. આવું થવા માંડે તો એમ માનવું કે નહીં, આગળ નહીં જાય. ઇફ ટુ પીપલ કેન ટોક ટુ ઈચ અધર, if two people can endlessly laugh together, if two people can like almost similar things, I think two people can live together. If two people can forgive each other. એને કહેલું 7 વાગે ફોન કરવાનું, આ તો બેકાર છે, 7 વાગે કર્યો તો નહીં. આટલા આટલા નાના ઉપર જજમેન્ટ ન લેવાય. એને 7 વાગે નહીં લાગ્યો હોય, તમારો ફોન આઉટ ઓફ રીચ હશે, કેટલી બધી શક્યતાઓ છે. ઓપ્શન્સ ઓપન રાખો રિલેશનશીપ. અને એ ઓપ્શન્સને સામેના માણસને જૂઠું બોલવાની, તમે 7 વાગ્યાનું કહ્યું હતું ને, એટલે શું કરે? સૌથી પહેલા જૂઠું બોલે. ન કર્યો 7 વાગે, 7:30 કર્યો તો શું આકાશ તૂટી પડ્યું? ઇમરજન્સી આ એમ્બ્યુલન્સ છે કે તમે ફોન કર્યો એટલે એને 10 મિનિટમાં આવી જ જવું પડે? નો. એટલો લિવરેજ એકબીજાને આપવો જોઈએ કે 7ને બદલે 7:30 ફોન કર્યો, ઊભો તો એના મિત્રો સાથે, યાર ભૂલી ગયો. ક્વેશ્ચન્સ છે? લખીને આપ્યા. પહેલી મીટિંગ પછી સગાઈ, 6 મહિના પછી લગ્ન, અને લગ્નના 2 વર્ષ પછી નાફ આવે ત્યારે શું કરવું? છૂટા પડવું. આટલું બધું કર્યા પછી નાફ આવે તો છૂટા પડવું, આમાં ક્યાં બીજી કોઈ ચર્ચા છે? આટલી મહેનત કર્યા પછી જો 2 લોકો સાથે ન રહી શકે તો છૂટા પડવું, એ પણ ઓપ્શન છે જ. હું એવા કોઈ દકિયાનુસી પુરાણા જૂના વિચારોમાં નથી કે મેરેજ ઇઝ આર ફોર એવર ને 7 જન્મનું બંધન, અને આ જન્મના ઠેકાણા નથી. તમે ક્યાં 7 જન્મની ચર્ચા કરો છો? પણ હા, નથી ફાવતું એટલે શું થાય છે એ વિશે ચર્ચા થવી જોઈએ. એ સવારે 6 વાગે ઉઠે છે, હું 7 વાગે ઉઠું છું એટલે નથી ફાવતું, એ કોઈ કારણ નથી છૂટા પડવાનું. મજબૂત કારણો હોવા જોઈએ કે આ કારણસર નથી ફાવતું. રોજ દારૂ પીને આવે છે તો નથી ફાવતું, પૈસા નથી કમાતો તો નથી ફાવતું, હાથ ઉપાડે છે તો નથી ફાવતું. There has to be valid reasons. નથી ફાવતું એટલે શું? આ કંઈ કપડું નથી કે તમે કોઈ બુટીકમાં જઈને ટ્રાય કર્યું ને તમે કહ્યું કે થોડું ટાઈટ છે કાઢી નાખો. એ જિંદગી એટલી સરળ નથી.
અને એટલી સરળ ન હોઈ શકે, હોવી પણ ન જોઈએ. પોતાના સંતાનનું વેવિશાળ નક્કી કરવા માટે માતા પિતાનો રોલ કેવો અને કેટલો હોવો જોઈએ? માતા પિતાનો રોલ ઇમ્પોર્ટન્ટ તો છે જ, પણ જિંદગી એણે જીવવાની છે, એટલે તમારા ક્રાઇટેરિયાઝ એને જણાવી દેવા, એના પર પુશ ન કરવા. મોટાભાગના માતા પિતા એવું માને છે કે એમના લગ્ન જેવા અને જે રીતે થયા એ રીતે હવે 30 વર્ષ પછી 25 વર્ષ પછી લગ્ન થશે તો નહીં થાય. તમે એક સાદો આઈફોન X ખરીદો ને, એ પછી 6 મહિનામાં X+ આવે છે, હા કે ના? તમે એક AA ખરીદો તો AA+ આવે છે, પ્લસ લો તો ++ આવે છે, S7 ખરીદો તો S8 આવે, S8 ખરીદો તો S9 આવે. એનો અર્થ એમ થયો કે અપગ્રેડેશન સતત ચાલે છે. તો જે મા બાપ 66માં 65માં જન્મ્યા હતા, એ પછી અત્યારે 70માં 80માં જન્મેલા છોકરાઓમાં અપગ્રેડેશન નહીં હોય? ફીચર બદલાયા છે, ક્રાઇટેરિયાઝ બદલાયા છે, જરૂરતો બદલાઈ છે. તમારે જણાવવું કે આટલું આટલું મને લાગે છે કે લગ્નના બેરોમીટર્સ છે, એ પછી એને જ નિર્ણય કરવા દેવો. મોટા ભાગના મમ્મી પપ્પા છોકરી જોઈને આવે ને એટલે કે મને તો બહુ જ ગમી છે. ડોન્ટ ઓપાઈન. તમને ગમી હોય તો પણ થોડી ધીરજ રાખો, એનું ઓપિનિયન શું છે સાંભળો પહેલા, કારણ કે એ તમને બહુ ચાહે છે. તમને ગમી છે એટલે એના 50% હા થઈ ગઈ સમજ્યા વગર. થોડીક ધીરજ રાખો, એના ઓપિનિયનને સાંભળીને તમારો ઓપિનિયન આપો. અને એક વાત મારે બહુ દ્રઢતાથી કહેવી છે, મને ખબર નથી મારે અહીંયા કહેવી જોઈએ કે નહીં, છતાંય હું કહું છું. બોલ્ડ હવે આવે છે તોરલબેન. જ્યોતિષમાં ભરોસો રાખો જો તમારા પેરેન્ટ્સ રાખતા હોય, બીજા રાખતા હોય, પણ જન્માક્ષર એ એકમાત્ર ક્રાઇટેરિયા નથી સાથે જીવવાનું. મારા અને સંજયના જન્માક્ષર અમે મેળવ્યા નથી, અમે 25 વર્ષથી જોડે રહીએ છીએ, કોઈ પ્રોબ્લેમ નથી. એટલે દૂર રહેલો મંગળ જે તમને નરી આંખે દેખાતો નથી, એ સવારે ઉઠીને એવું નક્કી નહીં કરે કે આજે આને નડીશ, એવું નહીં થાય. ખરેખર જો જિંદગીમાં કશું નડતું હોય ને તો એ પૂર્વગ્રહો નડે છે, આગ્રહો નડે છે, દુરાગ્રહો નડે છે, હઠાગ્રહો નડે છે. બાકીના કોઈ ગ્રહો એવા નડતા નથી અને એવી કોઈ તકલીફ થતી નથી. હા, તમારા પેરેન્ટ્સને શ્રદ્ધા હોય તો એમની શ્રદ્ધાને લાત મારવાની કે એની સામે દલીલો કરવાની જરૂર નથી. એમની શ્રદ્ધાને માન આપો, એમની શ્રદ્ધાને તમારે નમવું જોઈએ. પણ ધેટ ડઝન્ટ મીન કે આ એક જ ક્રાઇટેરિયા કે જન્માક્ષર મળે તો જ લગ્ન થાય. અને મા બાપે પણ છોકરી બતાવતા પહેલાં જન્માક્ષર બતાવી દેવાના, એ બહુ મહત્વનું છે. કારણ કે છોકરી ગમે પછી એમ કે હવે નથી મળતા, વિચ ઇઝ ધી મોસ્ટ પેઇનફુલ થિંગ ફોર ધ ચાઇલ્ડ, કે માંડ માંડ 3, 4, 15 છોકરીઓ જોયા પછી એક છોકરી ગમી અને પછી એમ કે હવે જન્માક્ષર નથી મળતા. સો ફોર અ ચાઇલ્ડ ઓલ્સો ઇટ ઇઝ અ કાઇન્ડ ઓફ હાર્ટબ્રેક સિચ્યુએશન. સો ડોન્ટ ડૂ દેટ. એટ યોર લેવલ યુ ફર્સ્ટ ફિલ્ટર વોટ એવર ક્રાઇટેરિયાઝ યુ વોન્ટ ટુ ફિલ્ટર, એન્ડ ધેન પ્રોબેબલી લેટ યોર ચિલ્ડ્રન મીટ ઓર લેટ યોર ચિલ્ડ્રન ઇન્ટ્રોડ્યુસ ઇચ અધર, વિચ ઇઝ આઈ થિંક ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ. વોટ ઇઝ યોર વ્યૂ ઓન રોલ ઓફ એસ્ટ્રોલોજી? મેં હમણાં જ કહ્યું મેચમેકિંગમાં એસ્ટ્રોલોજી જો તમે માનતા હો તો મહત્વની છે, ન માનતા હો તો નથી. પછી છે ને, માણસનું મન એવું છે કે ન બને એટલે એમ થાય કે આપેલું ગ્રહનું નથી બતાવ્યું ને એટલે થાય છે. તમે રોજ દીવો, તમને કહે કે એક તેલનો ને એક ઘીનો દીવો કરજો, જ્યોતિષે કીધું હોય, પછી રોજ તમે દીવો કરો ને એમાં એક દિવસ ભૂલી જાઓ અને ગાડીમાં પંક્ચર પડે ને એટલે એમ થાય કે આ પેલો દીવો ના કર્યો ને એટલે, એવું કંઈ હોતું નથી. સૌથી પહેલા તો છોકરા છોકરીને સમજાવો ડિસિશન કેમ અને કેવી રીતે લેવું. તમે અત્યાર સુધી શું કર્યું? ગર્લ્સ પેરેન્ટ્સ આસ્કિંગ હાઉ મેની બેડરૂમ, એક્સ્ટ્રા બેડરૂમ ફોર ન્યૂ કપલ, વિચ ઇઝ અ નીડ? આ સવાલ હું નથી માનતી કે ન પૂછાવો જોઈએ. દીકરી જે કમ્ફર્ટમાં ઉછરી હોય એટલા કમ્ફર્ટમાં જાય, એટલું તો જગતના કોઈ પણ મા બાપને ઝંખવાનો અધિકાર છે. તમે જેવી રીતે ઉછેરી હોય કમસે કમ એવી રીતે તો રહે તમારી દીકરી, અને એવું એવું ઈચ્છવામાં ક્યાંય કશો કોઈ ગુનો કે ક્રાઇમ નથી. મેં હમણાં જ એક જગ્યાએ લખ્યું છે કે પિતાના શરીરમાંથી બહાર નીકળીને જો એનું દિલ હરતું ફરતું ક્યાંય દેખાય તો એ દીકરી છે. વી હેવ ટુ અન્ડરસ્ટેન્ડ ધેટ કે મા બાપ પોતાની
ઉછેરેલી મોટી કરેલી આટલા લાડથી જેને ભણાવી ગણાવી એ દીકરી જ્યારે કોઈને સોંપતા હોય તો ચાર વખત ચકાસે એમાં કંઈ ખોટું નથી અને ચકાસવું પણ જોઈએ એમાંય કશું ખોટું નથી એટલે એ એ એટલા એટલો તો અધિકાર મા બાપને હોય છે અને હું એવું દ્રઢપણે માનું છું કે મા બાપે દીકરીને એ શીખવવું જોઈએ કે તું હવે કોઈકના ઘરે જઈને રહેવાની છે તો તને આ વાતાવરણ તો નહીં જ મળે આનાથી બેટર મળે આનાથી થોડું ખરાબ મળે પણ આનું આ તું ત્યાં શોધીશ તો નહીં મળે કેટલી બધી મમ્મીઓને હું એવી જોઉં છું કે એવું કહે કે અમે તમારી દીકરીને દીકરાની જેમ મોટી કરી છે કેટલી મમ્મી એવું કહે છે કે અમારા દીકરાને દીકરીની જેમ મોટો કર્યો છે હવેની છોકરીઓ ભણતી છે કમાતી છે એવું બને કોઈ વાર કે પતિ વહેલો આવી ગયો હોય અને પત્ની મોડી આવે ઓફિસથી તો એક કપ ચા બનાવી આપવામાં પુણ્ય છે એમાં કશું ખોટું નથી હું શું કામ કરું અને એમાં જો દીકરો બનાવી આપે ચા તો માને થાય આ જો ચાલ્યો વહુ ગેલો મા શેને માટે એ બે જણા સુખી થાય એથી વધારે મા બાપની ઈચ્છા શું હોઈ શકે એ બે જણને બને છે એ બે જણા આનંદથી એકબીજા સાથે રહે છે એ જોઈને તમને સંતોષ થવો જોઈએ તમને આનંદ થવો જોઈએ એમાં ક્યાં ઈગો પ્રોબ્લેમ છે મમ્મી આખી જિંદગી પ્રયત્ન કરે બેટા લીલું શાક ખા બેટા ટીંડોળા ખા બેટા ફણસી ખા બેટા ગોબી ખા પછી ખાય નહીં દીકરો મમ્મી બિચારી બધું જાત જાતનું બનાવી આપે એને અને પત્ની આવે અને લીલું શાક સમારતી હોય કે બનાવતી હોય કે લાવી હોય અને મા કે નહીં ખાય અને પેલો આવે બે રોટલી ગપાગપ ખાઈને ઊભો થઈ જાય લીલા શાક સાથે અને માને લાગી આવે કે મેં 25 વર્ષ કીધું તો ના ખાધું આનંદ થવો જોઈએ એણે 25 મિનિટમાં તમારું કામ કર્યું જે તમે 25 વર્ષમાં ન કરી શક્યા થેન્ક યુ કહેવું જોઈએ એકચ્યુઅલી તો સાસુએ જઈને કે બેટા આ મારાથી થયું નહીં તે કર્યું ચેમ્પિયન છે તું આમાં ક્યાં ઈગો પ્રોબ્લેમ છે ઇવેન્ચ્યુઅલી બે જણા સાથે મળીને આનંદથી રહે એ જ તો દરેક મા બાપની ઈચ્છા છે હમણાં એક પોસ્ટર મને કોઈકે મોકલ્યું છે કે મારો જમાઈ બહુ સારો છે કે સન્ડે મારી દીકરીને સવાર ફ્રી કરી આપે છે છોકરાઓને ગાર્ડનમાં લઈ જાય છે સન્ડે સાંજે મારી દીકરીને બહાર જ જમાડે છે મારો જમાઈ બહુ સારો છે કે મારી દીકરી નોકરીએથી આવે તો ક્યારેક કોફી બનાવી રાખે છે મારો જમાઈ બહુ સારો છે કે રાત્રે છોકરાઓને વાર્તા કહે છે મારો દીકરો બહુ ગેલો છે કે એની બૈરી બહારથી આવે ને તો એ ઘરમાં ખાવાનું તૈયાર રાખે છે સમજાય છે આ બે ક્રાઇટેરિયા કેમ છે દીકરી સુખી છે તો દીકરીની દીકરાની વહુ પણ સુખી જ હોવી જોઈએ તમારું સંતાન આનંદમાં રહે છે અને તમારા દીકરાની કાળજી લેનારી કોઈ સરસ છોકરી આવી ગઈ છે અને એ બે જણાને બને છે એનાથી વધારે શું જોઈએ તમારે એક માં તરીકે હા વાંચો પ્લીઝ My children want bride and groom and they want non-drinker, non-smoker and vegetarian. Is that correct? Yes. What they want is for them. એમને non-drinker, non-smoker પણ પરણ્યા પછી જો કદાચ પીવા માંડશે તો શું કરશો એવું જોઈ લેજો. લગ્નના 2 વર્ષ પછી એને કોઈ એનો મિત્ર કહે કે વાઇન તો પીવાય એમાં કાંઈ નહીં અને પછી જો એ વાઇન પીએ 2 વર્ષ પછી કે બિયર પીએ કે કદાચ કોઈ સોશિયલ ડ્રિંકિંગ કરતા થઈ જાય તો શું કરશો કાઢી મૂકશો ઇટ્સ નોટ અબાઉટ વોટ યુ વોન્ટ ઇટ્સ મોર ઇમ્પોર્ટન્ટ વેધર દે અન્ડરસ્ટેન્ડ હાઉ મચ ટુ ડ્રિંક વેધર દે નો હાઉ ટુ હેન્ડલ ધેમસેલ્વ્સ આફ્ટર ડ્રિંકિંગ નોન સ્મોકર યસ આઈ અગ્રી વિથ ઇટ બ્લાઇન્ડલી ઇફ પોસિબલ ચૂઝ અ નોન સ્મોકર If possible, be non-smoker. કારણ કે બહુ જ નુકસાન કરે છે સિગરેટ શરીરને પણ પરિવારને પણ સિગરેટ પીનારાના સ્પર્મ કાઉન્ટ્સ ઓછા થઈ જાય છે મેડિકલી પણ પ્રૂવન છે સો પ્રોબેબલી અને બાળકો પણ નબળા હોય છે નોન સ્મોકર યસ આઈ થિંક વિચ ઇઝ રિયલી રિયલી રિક્વાયર્ડ ઇન ટુડેઝ વર્લ્ડ એમાં કશું ખોટું નથી પણ અગત્યનું એ છે કે પીએ છે કે નહીં નોનવેજ ખાય છે કે નહીં મેં હમણાં જ This question I told you. કે શું ખાય છે શું પીએ છે એના કરતાં કેવું જીવે છે એ વધુ મહત્વનું છે એ તમારી લાગણીની કાળજી કરે છે કે નહીં કે ના મારી વાઇફને નથી ગમતું એટલે એની સાથે હોઉં ત્યારે નોનવેજ નહીં ખાઉં આટલી જો કાળજી કરી શકતા હોય તો હું માનું છું એને સ્વતંત્રતાથી આમનો જવાબ છે એને એની ઇન્ડિપેન્ડન્સથી જીવવાનો અધિકાર છે કોને શું ભાવે છે કોણ કેવા વાળ રાખે છે કોણ કેવા કલર પહેરે છે
આ બધું હું નથી માનતી જિંદગીમાં બહુ મહત્વનું છે. નવા નવા એન્ગેજમેન્ટ થયા હોય, પ્રેમમાં પડ્યા, હમણાં તો હું એટલું બધું ટ્રાવેલ કરું છું, મારી બાજુમાં આવા યંગ છોકરાઓ બેઠા હોય, સ્પીકર અહીંયા રાખે આમ, અને એટલા ધીમેથી વાત કરે ફોન પર, એક કલાક એ વાત કરે, તમને એમ થાય કે શું એક અક્ષર તમારા કાને પડે, એટલી ધીમે વાત કરે. અને પછી લગ્નના 4-5 વર્ષ થઈ જાય અને એવા જ કોઈ યંગ કપલ મારી બાજુમાં છોકરો બેઠો હોય અને ફોન ને એરોસ્ટેસ કે સર પ્લીઝ પુટ યોર ફોન ડાઉન, કે ચાલ હવે મુકાવે છે, હવે લવ યુ, ચાલ. આટલો ફેર પડે. હું એવું માનું કે પહેલા આવી રીતે વાત કરે ને એનો વાંધો નહીં, લગ્ન પછી સ્પીકર અહીંયા રહેવું જોઈએ અને ધીમેથી વાત થવી જોઈએ, એ ટકી જવું જોઈએ. અને ટકાવવાનું કામ કોઈ એક વ્યક્તિનું નથી, બંનેનું છે, ઇક્વલ છે, રિસ્પોન્સિબલ છે, અને બંને જણા એને માટે એટલા જ જવાબદાર છે એવું માનીને બંને એમાં એફર્ટ્સ નાખવાના. આ મ્યુચ્યુઅલ ફંડ છે, શરતો લાગુ. નિવેશ આગ્રહ કી વીમા વસ્તુ હૈ, આપ તય કીજે, આપકો જાના હૈ કે નહીં જાના હૈ. એજ ફેક્ટર કેટલું યોગ્ય ડિપેન્ડ્સ. કેટલાક લોકો 25 વર્ષે પણ 5 વર્ષના હોય છે, એની મમ્મીઓ એને મોટા જ નથી થવા દેતી. અને કેટલાક લોકો 5 વર્ષની ઉંમરે એટલા મેચ્યોર હોય કે તમને એમ થાય કે અરે વાહ. ડિપેન્ડ્સ. એજ ફેક્ટર બર્થ સર્ટિફિકેટ પર લખેલી ઉંમરથી નક્કી નથી થતું. એજ ફેક્ટર બિહેવિયરથી, થિંકિંગ પેટર્નથી, સમજદારીથી નક્કી થાય છે. 16 વર્ષના છોકરાના પપ્પા ગુજરી ગયા હોય અને 25 વર્ષે એણે આખો ધંધો સંભાળી લીધો હોય તો એની ઉંમર 50 વર્ષના માણસ જેવડી હોય. એને એની પાસે અમુક વસ્તુ એમ કે મને ડિસ્ક નથી આવવું, એનો અર્થ એમ નથી કે મનથી વૃદ્ધ થઈ ગયો છે. એને નથી જવું, એને નથી ગમતું. બોલો, 25 વર્ષે ડિસ્કમાં આવવાની ના પાડે? અરે ના પાડે યાર, એને નથી આવવું. તને લઈ જાય છે ને તું ના છે, બેઠો છે. દરેક માણસને આપણી ઈચ્છા પ્રમાણે મોલ્ડ કરવાનો આગ્રહ એ લગ્ન જીવન માટે સૌથી ખતરનાક ચીજ છે. ગોળ વસ્તુને તમે ચોરસ ફ્રેમમાં ફિટ કરવાની કોશિશ કરો ને એટલે ફ્રેમ તૂટી જાય. આ કાયમ યાદ રાખવું. એને બદલે ગોળ વસ્તુ માટે ગોળ ફ્રેમ પસંદ કરવી, બને તો ફ્રેમ કરવી જ નહીં. When someone is continuously taunting you in the house, how do you react? You don't want to argue, but you don't ever can stay quiet, as the opposition person will not stop if they don't know. આનો જવાબ મેં આપ્યો. ફોન મૂકી દેવાનો. સી, લગ્નની બહાર નીકળીને તમને એક વાત કહું. નિષ્ફળતા ત્યારે જ નિષ્ફળતા છે જ્યારે તમે એને નિષ્ફળતા તરીકે સ્વીકારો છો. યોર અટેમ્પ્ટ હેઝ ફેલ્ડ, યોર ઇન્ટેલિજન્સ હેઝ નોટ ફેલ્ડ. આ વાત હું માનું છું તમારે યુથે બહુ યાદ રાખવા જેવી છે. તમારો પ્રયાસ નિષ્ફળ થયો છે, તમારો અટેમ્પ્ટ નિષ્ફળ થયો છે. તમે આખે આખા નિષ્ફળ નથી થયા. એ અટેમ્પ્ટ ફરી થઈ જ શકે છે, ભૂલો સુધારીને ફરી થઈ શકે છે. સૌથી મોટી વાત જે લગ્નમાં અગત્યની છે ને એ છે કે કોઈની પણ ભૂલ યાદ નહીં રાખવાની, બેકલોગ ભેગા નહીં રાખવાના. ઝઘડો થાય ત્યારે આપણે ગોવા ગયા હતા ને પછી તે ફલાણું કર્યું તું અને હવે યાદ છે ને તને, ના. હમણાં શું થયું, આજનો પ્રોબ્લેમ શું છે, એટલું જ ડિસ્કસ કરવાનું. ઇફ સમબડી ઇઝ કોન્સ્ટન્ટલી ટોન્ટિંગ, સિટ ડાઉન વિથ દેટ પર્સન એન્ડ ટેલ દેટ પર્સન દેટ આઈ ડોન્ટ લાઈક ધીસ, પ્લીઝ ડુ નોટ ટોક ટુ મી લાઈક ધીસ, એન્ડ ધેન સિમ્પલી ઇગ્નોર દેટ ફેક્ટ. ને ઇટ્સ ઓકે, પરફેક્ટલી ઓલ. પછી એ વાતને તમે ઇગ્નોર કરી શકો ને તો તમારા જેટલું સુખી કોઈ નથી. તમે દાખલા તરીકે એક બહુ જ એક્સપેન્સિવ ફ્લેટ લીધો, 25 કરોડ, 30 કરોડ, 40 કરોડ. હવે એના પડોશી એવા આવ્યા કે તમને એમ થયું કે મરી ગયા, તો તમે શું કરશો? 40 કરોડનો ફ્લેટ એના માટે થઈને વેચી કાઢશો? શું કરશો? એને ઇગ્નોર કરશો? સારા પડોશી આવે તો તમારું નસીબ છે, પણ ન આવે દાખલા તરીકે તો તમારું ઘર થોડી તોડી નંખાય. કોઈ ઇગ્નોર કર, કોઈ તમને ટોન્ટ કરે એથી તમારી શાંતિ કેમ જોખમાય? તમારી શાંતિ તમારી તમારા કંટ્રોલમાં છે, તમારા ઇમોશન્સ તમારા કંટ્રોલમાં છે. મને ઘણા લોકો એવું કે ગુસ્સો આવી ગયો, એવો કેવો આવી ગયો? તમે બારણા કેમ ખુલ્લા રાખેલા કે આવી ગયો?
જો તમારો જ તમારા પોતાના પર કંટ્રોલ નથી તો તમે દુનિયાને કેવી રીતે કંટ્રોલ કરવા નીકળ્યા છો? ધી ફર્સ્ટ અટેમ્પ્ટ ઇઝ ટુ કંટ્રોલ માય ઓન ઇમોશન્સ એન્ડ ધેન આઈ કંટ્રોલ રેસ્ટ ઓફ ધ પીપલ. અવર પ્રોબ્લેમ ઇઝ વી ડોન્ટ કંટ્રોલ અવર સેલ્સ, વી કંટ્રોલ અધર્સ. એને આમ ન કરવું જોઈએ, પણ તારે શું કરવું જોઈએ એ વિચાર કર. એ કેમ આવી રીતે બોલે છે એ એનો પ્રોબ્લેમ છે, તું કેવી રીતે બોલે છે એના પર ધ્યાન આપ. અને ચાર વાર તમે સારી રીતે વાત કરો તો જગતનો કોઈ પણ માણસ, જગતનો કોઈ પણ માણસ મેલો ડાઉન થયા વગર રહે નહીં. આ મારો અનુભવ છે. એ ટોન્ટ કરે, તમે સામે જવાબ આપો, તમે જવાબ આપો એટલે વળી ટોન્ટ કરે. ત્રણ વખત તમે જવાબ ના આપો, ઝઘડો છે ને એ મિનિમમ બે માણસથી જ થઈ શકે. એકલો માણસ ઝઘડી શકે નહીં, આ ફેક્ટ માનો છો? એક વાર, બે વાર, ત્રણ વાર તમે સામે જવાબ નહીં આપો, પણ પ્રોબ્લેમ શું છે આપણા બધાનો? ઈગો પ્રોબ્લેમ. હું ચૂપ રહું ને તો હું નબળો પુરવાર થઈ જઈશ. હું ચૂપ રહું ને તો આપણે કેમ ચૂપ રહેવાનું? આપણે એનાથી ઓછા છીએ? ના, આમાં ઓછા વધતાનો પ્રશ્ન જ નથી, આમાં તમારી શાંતિનો સવાલ છે. ગુસ્સે થયા પછી કેટલી તકલીફ થાય છે. કોણ એવું છે કે જે મને એમ કહે છે કે ઝઘડો થયા પછી મને બહુ સારું લાગ્યું? હશ. તમે કોઈને પણ, પેરેન્ટ્સને, મિત્રોને, કોઈની પણ સાથે ગાડી ઘસાઈ, તમે ઉતર્યા, ચીસાચીસ કરી, ઝઘડા કર્યા અને તમે પાછા ગાડીમાં બેઠા ને, ત્યાં સુધીમાં તમારું આખું માનસિક તંત્ર ખળભળી ગયું છે. બાય ધ ટાઈમ યુ સિટ ડાઉન બેક ઇન યોર કાર, યોર ડે ઇઝ ગોન. યસ ઓર નો? સો ધેટ મીન્સ વાય વેસ્ટ યોર ડે, વાય વેસ્ટ યોર ઇમોશન્સ, વાય વેસ્ટ એનીથિંગ વિચ ઇઝ નોટ રિક્વાયર્ડ? અને ગાડી તો ઘસાઈ જ ચૂકી છે, હવે ગમે તેટલી ચીસો પાડવાથી એ ત્યાં ને ત્યાં હમણાં હમણાં તો રિપેર નહીં જ થાય. કોઈ મોડું આવી જ ગયું છે, કોઈકની સાથે ઝઘડો થઈ જ ગયો છે, કોઈકનો પ્રોબ્લેમ થઈ જ ગયો છે, કોકે જે બોલવાનું છે બોલી જ નાખ્યું છે. હું ઘણી વાર મધર્સને કહું છું, યંગ મધર્સના આવા સેશન્સ હોય ને ત્યારે હું ઘણી વાર કહું છું કે 13 વર્ષની દીકરી તમને એમ કહે કે ચૂપ રે, એટલે તમે એનાથી વધારે મોટા અવાજે કહો તું ચૂપ રે, તો તમારામાં ને એનામાં કોઈ ફેર નથી. અગત્યનું એ છે કે એ જ્યારે મોટેથી બોલે ત્યારે એને એમ કહેવાનું કે ધીસ ઇઝ નોટ હાઉ યુ સ્પીક ટુ યોર મધર, ગો ટુ યોર રૂમ, કામ ડાઉન, ગેધર યોર સેલ્ફ, કમ બેક, વીલ ટોક અબાઉટ ઇટ. દેટ ઇઝ ધી ઓથોરિટી. ઓથોરિટી ઇઝ નોટ બીઈંગ વોટ અધર્સ મેક યુ, ઓથોરિટી ઇઝ બીઈંગ વોટ યુ આર. ઇફ યુ કેન બી ઓથોર, એબ્સોલ્યુટ ઓથોરિટી ઓન યોર ઇમોશન્સ, કોઈ શું તમને ગુસ્સે કરી જાય, કોઈ નક્કી કરે કે તમે ગુસ્સે થશો કે નહીં, કોઈ નક્કી કરે કે તમે મગજ ગુમાવશો કે નહીં, કોઈ નક્કી કરે કે તમે ઝઘડશો કે નહીં, તમે નક્કી કરો. હાઉ કેન સમબડી એલ્સ મેક યુ અ પપેટ એન્ડ મેક યુ એંગ્રી, મેક યુ ક્રાય, મેક યુ ફીલ બેડ, મેક યુ હર્ટ? નો, યુ વિલ ડિસાઈડ. એન્ડ ઇફ યુ આર ઓન કમ્પ્લીટ કંટ્રોલ ઓફ યોર સેલ્ફ, યુ આર ધ બેસ્ટ પર્સન ઇન ધીસ વર્લ્ડ, બીકોઝ પીપલ વિલ લવ ટુ બી વિથ યુ. કેટલા લોકો તમને ડસ્ટબિન માનીને કચરો નાખી જાય. તમે પણ આ અનુભવ્યું હશે કે તમે જેટલા મિત્રો, કેટલાક તમારા ફ્રેન્ડ્સ એવા હશે કે જે સવારથી કમ્પ્લેન જ કરે. તમે એને ફોન કરો એટલે એની પાસે કમ્પ્લેન સિવાય કંઈ હોય જ નહીં. મારા ડેડ આવા છે, મારી મમ્મી આવી છે, આવું થયું, આનું આમ થયું. તમે ડસ્ટબિન નથી. દરેક વખતે એનો કચરો સ્વીકારવો એ તમારી જવાબદારી નથી. એની નેગેટિવિટી એ તમારે ત્યાં આવીને ઉલટી કરી જાય અને પોતા તમારે કરવાના દરરોજ. નો, ડોન્ટ ડૂ દેટ. સે નો કે મારે તમારી સાથે આ નેગેટિવ વાત નથી કરવી. અને સેમ થિંગ ગોઝ વિથ યોર લાઈફ પાર્ટનર ઓલ્સો. દરેક વખતે કમ્પ્લેન તમારે ધીરજથી સાંભળવી જરૂરી નથી. એને એવું કહેવાનું કે આ તે મને કહ્યું છે, મેં સાંભળ્યું છે, મને ખબર છે, હું એ વિશે કંઈક કરીશ. દરેક વખતે સામેની વ્યક્તિનો નેગેટિવ ઇમોશનનો કચરો સ્વીકારી લેવો એ તમારી જવાબદારી નથી. પેશન્ટ હિયરિંગ એ સારી કલા છે, પણ જો તમે ડિટેચ રહીને સાંભળી શકતા હો તો. જો તમે ઇન્વોલ્વ થઈ જતા હો અને તમને એમ લાગતું હોય કે આ મારા ઉપર પણ અસર કરે છે, તો નહીં સાંભળવાનું, ના પાડવાની, તમારે ન જ સાંભળવું. તમે કમ્પ્લેન નાખવાનું ખોખું નથી કે જે આવે તમારામાં કમ્પ્લેન નાખી જાય કે પ્રોબ્લેમ છે. નો, ડોન્ટ ટેક ઇટ. This is what I have learnt in my life. Na bas, mane khabar chhe. Stop somebody. Ji. Uttam Dampatyanu udaharan kem nathi apata? Eni jimmedari koni? Samajni, shikshanni, banneni shu karan? To aa baddhu main kahyu e shu kahyu? Baddhu fari kahu? Kono sawal chhe aa? If you have heard, I think I have said the same thing.
आई हैव बीन टॉकिंग अबाउट इट सिंस आई स्टार्टेड. उत्तम दाम्पत्य दाखला नहीं अपाता कारण के बे लोग उत्तम दाम्पत्य जीववा माटे साथे रहता ज नथी. प्रूव करवा माटे साथे रहे छे. डिग्री ना लग्न डिग्री जोड़े थाय, बैंक बैलेंस ना लग्न बैंक बैलेंस जोड़े थाय, परिवार ना लग्न परिवार जोड़े थाय. बे जना एक बीजा ने परणे छे, बाकी नु बद्दु इंसिडेंटल छे. गोठवाए तो बहु सारी बात छे, ना गोठवाए तो ए विषय चिंतित थवाने बदले जे व्यक्ति साथे जीववानु छे एना पर फोकस थवू जोईए. आवुं दृढपणे मानुं छुं. हाँ, एना मां बाप ने साचववा जोईए कारण के एनो हिस्सो छे. दीकरीना मां बाप पण ने दीकराना मां बाप पण एना परिवारनो एनी जिंदगीनो एनी लाइफनो हिस्सो छे. जेम एना एना खावाना शौक साचवो छो, जेम एना मित्रोने ओळ साचवो छो, एम एना मां बाप ने साचववा जोईए कारण के एना वगर आ बाळक संभवत ना. जे जे दीकरी तमने गमे छे, जे छोकरी तमने गमे छे ए एनी साथे एना पेरेंट्स नो उछेर छे. जे छोकरो तमने गमे छे एनी साथे एना पेरेंट्स ना वर्षो छे. सो यू कैनॉट अवॉइड दोज थिंग्स इन लाइफ. बट प्रसन्न दाम्पत्यनो सीधो अने सादो उपाय ए छे के प्रसन्न रहेवू. अंदर थी चीड़ायेलो माणस क्यारेय कोई ने सुखी करी शकतो नथी. कॉन्स्टंट तमे ज चीड़ायेला हो तो तमे बीजा ने केवी रीते प्रसन्न करवाना छो. आमां पाणी छे तो हूँ पाणी शेर करीश, આમાં કાદવ હશે તો હું કાદવ શેર કરીશ. મારી ભીતર તો ખુશી હોય. બી હેપી ફર્સ્ટ એન્ડ ધેન મેક અધર્સ હેપી. યસ ડાર્લિંગ, એબ્સોલ્યુટલી. ધેર ઇઝ નો ધ વન, યુ હેવ ટુ મેક ધ વન. ચૂઝ વન વિથ મેક્સિમમ દેટ યુ કેન હેવ એન્ડ ધેન ક્રિએટ વોટ યુ વોન્ટ આઉટ ઓફ ઇટ. દેર ઇઝ નો પરફેક્ટ મેરેજ. સુખી લગ્ન જીવનની ચાવી આવું કોઈ તમને કહે ને તો એવું માનવાનું કે એ કોઈ તાળું નથી કે ખુલે નહીં ખુલે. આવી કોઈ ચાવીઓ નથી. પરફેક્ટ લગ્ન આવો કોઈ દાખલો જ નથી. આદર્શ લગ્ન આવા કોઈ શબ્દો જ નથી. બે ઇમ્પરફેક્ટ લોકો સાથે રહીને એક પરફેક્ટ રિલેશનશીપ બનાવી શકે તો એ પરફેક્ટ લગ્ન છે. બધા જ ઇમ્પરફેક્ટ છે. કોઈ પોતાની જાતને મહાન માનતું હોય તો એણે આજે અહીંયા સૌથી પહેલાં એ નક્કી કરવાનું છે કે પોતાની નબળાઈઓ શોધી કાઢો. અને એ સામેની વ્યક્તિને પહેલાં કહેજો તમને શું આવડે છે, પછી કહેજો તમને શું નથી આવડતું એ પહેલાં કહેજો. કારણ કે એ બહુ મહત્વનું છે. બી ઓનેસ્ટ. જે વ્યક્તિ તમને જેવા છે એવા નહીં સ્વીકારી શકે તો ક્યાં સુધી તમારા ફેસ પર માસ્ક રાખીને એકબીજાની સાથે રહેશો? નહીં રહી શકો. અને જ્યારે માસ્ક ઉતરશે ને ત્યારે બહુ મોટો પ્રોબ્લેમ થશે. એને બદલે કહી દો કે મને રસોઈ કરવી નથી ગમતી, આ જમાડી દઈશ બે ટાઈમ, પણ આઈ એમ નોટ ફોન્ડ ઓફ કુકિંગ. વેરી ગુડ. ઇફ યુ આર વેરી ફૂડી દેન પ્લીઝ મેક શ્યોર દેટ આઈ એમ નોટ ગોઈંગ ટુ બી દેટ ચાઇનીઝ કટિંગ પર્સન. આઈ એમ નોટ. હું મારા ઘરમાં કહું છું કે ચાઇનીઝ તમે કાપવામાં આખો દાડો વિતાવો અને ખાવ, એટલું મંગાવી લો યાર. એક દિવસ ચાઇનીઝ ખાવું, રોજ ક્યાં ખાવું? નથી આવડતું તો એમાં ખોટું શું છે? મને નથી આવડતું બહુ સારું રાંધતા તો હું ઇમ્પરફેક્ટ છું ના? તમે સાંભળો છો ને બધા, મને કોઈએ આમાંથી એવું પૂછ્યું કે તમને રસોઈ આવડે છે? નો, દેર આર ક્વોલિટીઝ ઓફ અ પર્સન. ટ્રાય ટુ ફાઇન્ડ ધોઝ. એવરી વન હેઝ સમથિંગ. દેર ઇઝ નો કોન્સેપ્ટ ઓફ ધ વન બેટા. એન્ડ ડોન્ટ ગેટ ઇન ટુ દેટ ટ્રેપ એવર. નાવડેઝ પેરેન્ટ્સ ઇન્ટરફિયરન્સ, સ્પેશિયલી મધર, અ લોટ આફ્ટર મેરેજ. વોટ યુ સી? ઇફ અ મધર વોન્ટ્સ હર ડોટર ટુ બી હેપી, લેટ હર લીવ હર લાઈફ. કારણ કે માને કંઈ કરવાનું નથી ને એક જ સંતાન છે. પહેલાં એવું હતું કે ત્રણ ચાર દીકરીઓ હોય ને બે ત્રણ દીકરા હોય ને માને ટાઈમ જ ના હોય. એ વહુ સાથે લડવામાં એટલી બિઝી હોય કે દીકરી શું કરે છે એમાં એનો સમય જરા ઓછો જાય. હવે શું, એક જ દીકરી હોય, એ જતી રહી, હવે શું કરવાનું? એટલે એને ઘેર શું બન્યું, એની સાસુએ શું કર્યું, તું ક્યાં ગઈ હતી, એ કેમ પહેર્યું, પેલું કેમ ના પહેર્યું. આઈ થિંક મધર્સ ઓલ્સો શુડ અન્ડરસ્ટેન્ડ કે દીકરીને સુખી થવા દેવી હોય. કોઈ એક માણસ ગાડી ચલાવતું હોય અને પાછળનો માણસ બેસીને સતત એમ કે બીજામાં નાખ, બીજા 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 ગિયરમાં નાખ, ચલ 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 હવે ત્રીજામાં નાખ, ચલ હવે આમ કર, બ્રેક માર બ્રેક માર, આવી રીતે ગાડી ચાલે નહીં. એના લગ્ન જીવનના સ્ટિયરિંગ વ્હીલ પર એને બેસાડી, સારામાં સારી ઓટોમેટિક ગાડી એને આપી, હવે એને ચલાવવા દો. બહુ બહુ તો એકાદ વાર ઠોકશે, એનાથી વધારે કંઈ નહીં થાય. પણ એ ચલાવશે જ નહીં અને તમે જ એના બદલે ચલાવ્યા કરશો તો એ જિંદગીમાં ક્યારેય ગાડી ચલાવતા નહીં શીખે. સો લેટ યોર ચિલ્ડ્રન ડ્રાઈવ ધ વેહિકલ ઓફ ધેર મેરેજીસ.
દીકરાની માં માટે પણ આ એટલું જ અગત્યનું છે. દીકરીની માં માટે જ અગત્યનું છે એવું નથી, દીકરાની માં માટે પણ આ એટલું જ મહત્વનું છે. બે જણા રોજ બહાર ખાય છે તો ભલે ખાતા, તમારે શું નિસ્બત? રોજ 12 વાગે આવે તો એકબીજાની જોડે જ 12 વાગે આવે છે ને. એ લોકો એકબીજાની સાથે 12 વાગ્યા સુધી બહાર રહી શકે છે એનો અર્થ એમ કે લડતા નથી. બી હેપી. પરણીને આવે છોકરી એટલે સૌથી પહેલા ચાલુ કરે, હવે બચ્ચું હોવું જોઈએ, અમારા હાથપગ ચાલે છે ત્યાં સુધી તમારું બચ્ચું. અરે તમારા હાથપગના ભરોસે એમણે છોકરું પેદા કરવાનું છે? લેટ દેમ બી પ્રિપેર્ડ એઝ પેરેન્ટ્સ, લેટ દેમ ઓલ્સો અન્ડરસ્ટેન્ડ અબાઉટ લાઈફ, વેધર દે રિયલી આર રેડી ટુ બીકમ પેરેન્ટ્સ. માનસિક રીતે, શારીરિક રીતે, કામની દ્રષ્ટિએ, ફાઇનાન્શિયલી, આજની સ્કૂલો કેટલી મોંઘી છે, એટલું બધું પ્રેશર કરી નાખે છોકરીને, કોમ્પ્લેક્સ થઈ જાય કે હું અરે યાર શું કરું. અને પછી અહીંથી શરૂ થાય એક નવો સંઘર્ષ. નો, ડોન્ટ. ઇટ્સ ધેર ફેમિલી, લેટ ધેમ પ્લાન. ધે વિલ ડિસાઇડ વેન ધે આર રેડી ટુ બીકમ પેરેન્ટ્સ. તમારા હાથપગ ચાલે છે એટલે એમણે છોકરું પેદા કરી દેવાનું, આવું હોય કોઈ દાડો? કયા સમયમાં જીવીએ છીએ આપણે? બહુ સમય બદલાયો છે અને હું માનું છું માનસિકતાઓ બદલવાની બહુ જરૂર છે. હવેના લગ્ન એ એકબીજા પર ડિપેન્ડેડ બે લોકોના લગ્ન નથી. હવેના લગ્ન એ તદ્દન ઇન્ડિપેન્ડન્ટ મગજ, આવક, વિચાર, માન્યતા, બિહેવિયર ધરાવતા બે એવા લોકોના લગ્ન છે જે એકબીજા સાથે જીવવા માટે પૂર્ણપણે તૈયાર છે. વેધર વી એક્સેપ્ટ ધીસ ઓર વી ડોન્ટ, ધીસ ઇઝ વોટ ટુડેઝ મેરેજ ઇઝ ઓલ અબાઉટ. ઇફ ધે ડોન્ટ અગ્રી, ડોન્ટ એવર પુશ ધેમ ટુ ગેટ ઇન ટુ ઇટ. એક જિંદગી બરબાદ કરવાનો તમને અધિકાર નથી, તો આ તો બબ્બે જિંદગી બરબાદ થાય છે. ડોન્ટ ડુ ધેટ. બહુ દેખાવડી નથી, હવે એને ગમી તો અમે શું કરીએ? આવો, તમારે શું કરવી છે દેખાવડી? તમારી વહુ બહુ રૂપાળી લાગે છે એવું તમારે જાહેરમાં બતાવવું છે? શું કામ? એને નથી ખાવાનો શોખ, એને ખાવાનું બનાવે એવી છોકરી નથી જોઈતી, એને એની સાથે રાત્રે રૂપિયે પોઈન્ટ રમી રમે એવી જોઈએ છે. રમો. બે લોકોએ કેવી રીતે જીવવું ને ત્રીજી વ્યક્તિ ક્યારેય નક્કી નહીં કરી શકે. અને પ્લીઝ ડોન્ટ લેટ એનીવન ડિસાઈડ. તમે બે જણા તમારો ઝઘડો પણ લઈને કોઈ પાસે નહીં જતા ક્યારેય. ત્રીજો માણસ તમને ક્યારેય તમારો ઝઘડો સોર્ટ આઉટ નહીં કરી આપે. તમારો ઝઘડો તમારો અંગત ઝઘડો છે, એ સોલ્વ પણ જાતે જ કરજો. એકબીજાના માથા ફોડજો, ત્રીજા માણસને નહીં બોલાવતા. કારણ કે ત્રીજો માણસ દાખલ થાય ને એટલે લગ્નમાં ડ્રિફ્ટ આવે અને ડ્રિફ્ટ ધીરે ધીરે મોટી થતી જાય. તમે મરજીથી પરણ્યા, તમે સાથે રહો છો, તમારો ઝઘડો તમારા બહેનો છે, તમે જ સોલ્વ કરો. મા બાપને પણ નહીં કહેવાય, હું આવું માનું છું. પછી તો દરેક માણસની પોતાની ઈચ્છા મરજી છે, પણ મને આવું લાગે છે કે લગ્ન વિશે હું આટલું કહી શકું. પેરેન્ટ્સે જ બહુ પૂછ્યું, તમે તો કંઈ પૂછતા જ નથી. ખરેખર લગ્ન તમારા છે, પેરેન્ટ્સ ના નથી. યસ પ્લીઝ. યા યા ઓફ કોર્સ યુ આર. સો જનરલી લવ મેરેજ હોય ને તો એમાં સેઇંગ ઇઝ કે ઓપોઝિટ અટ્રેક્ટ. અને તમે જ્યારે અરેન્જ મેરેજ સેટિંગમાં જાઓ ત્યારે મોસ્ટ ઓફ ધ ટાઈમ યુ લુકિંગ કે શું સિમિલારિટીઝ મેચ. સો વેન સિમિલારિટીઝ આર નોટ ધેર ધેન વોટ કાઇન્ડ ઓફ એટ્રીબ્યુટ્સ કેન યુ લુક ફોર? અરેન્જ મેરેજ ઓર લવ મેરેજ, મને હંમેશા એવું લાગ્યું છે કે ઓપોઝિટ્સ એટ્રેક્ટ. બે એવા લોકો કે જે એક જણ બહુ જ બોલે અને બીજું ઓછું બોલતું હોય તો તમને સમજાય કે આ પરફેક્ટ લગ્ન છે. એક જણ બહુ જ આઉટ ગોઈંગ હોય, ખૂબ મજા કરવાવાળી વ્યક્તિ હોય અને બીજી એટલી ના હોય તો તમને એમ થાય કે આ કરેક્ટ લગ્ન છે. બધાને હું એક સજેશન કરું છું, કોફી વિથ કરણમાં એક ઇન્ટરવ્યૂ છે ટ્વિંકલ ખન્ના અને અક્ષય કુમારનો, લાસ્ટ સિઝનનો છે મને લાગે. પ્લીઝ વોચ દેટ ઇન્ટરવ્યુ. મે બી ઇટ ઇઝ લિટલ મેડ અપ, લેટ મે બી ઇટ ઇઝ લિટલ ફેક, બટ ધેટ શોઝ ધેર કેમિસ્ટ્રી. લગ્નના 25 વર્ષે આ કેમિસ્ટ્રી હોય ને સ્ટાર કપલમાં, તો એમ માનવું કે આમાં 25% પણ સાચા હોય ને તો બહુ અદભુત છે. બે જણા સરખા હોય ને એ જરૂરી નથી, બે જણા એકબીજાને ચાહે એ જરૂરી છે. કોને શું ભાવે છે કોણ, મેં કહ્યું ને એવી વાત છે. બટ યસ, વેરી ઇમ્પોર્ટન્ટ ક્રાઇટેરિયા ઇન અરેન્જ મેરેજીસ, હાઉ ઓનેસ્ટ ઇઝ શી, હાઉ ઓપન ઇઝ શી, હાઉ મચ શી કેન ટોક ટુ યુ, હાઉ મચ શી કેન અન્ડરસ્ટેન્ડ યુ વિધાઉટ સેઇંગ, હાઉ મચ શી રીડ્સ બિટવીન ધ લાઇન.
કેટલી બધી નાની નાની વસ્તુઓ હોય છે. તમે બધાએ નોટિસ કર્યું હશે કે પપ્પા જમતા હોય ને એમને ખબર જ ના હોય ફોન પર હોય મમ્મી શાક પીરસી દે. કર્યું છે આવું નોટિસ? માનું ધ્યાન છે પપ્પાની થાળીમાં. આ બિટવીન ધ લાઇન્સ છે, આ વન્ડરફુલ રિલેશન છે. એ એની પોતાની દુનિયામાં છે અને છતાં એક વ્યક્તિ છે કે જેને ખબર છે કે આ હું નહીં પીરસું અને બે વાર કે આપું કે ના અને પછી ત્રીજી વાર કે હા સારું આપ. કેમ? કારણ કે એનું ધ્યાન જ નથી, એને પહેલી બે વાર એમ જ ના પાડતું. પણ માને ખબર છે કે આટલું તો એ ખાય જ છે. હમણાં એક બહુ સરસ કિસ્સો કયો મુરારી બાપુએ કે બચ્ચું જમતું તું, એણે એની મમ્મીને કહ્યું કે માં મુજે બતા દેના મેરા પેટ કબ ભર જાયગા. આ માને સમજાય છે, એ તો ખાધા કરે, એને શું. એની મમ્મી કહે કે બેટા બસ હવે તને નહીં, યુ કાન ડાયજેસ્ટ મોર. પતિ પત્ની વચ્ચે હું એવું માનું છું આવો સંબંધ હોવો જોઈએ, વગર કહે જે બે જણા એકબીજાને સમજવા માંડે ને ત્યારે એમ માનવું કે આ બે સાથે રહી શકે. ખાલી આવીને ચપ્પલ કાઢે ને સમજણ પડી જાય ને કે કઈ થયું છે, ઘેર કઈ થયું છે, હલો કે એને એમ ખબર પડે કે કેમ અવાજ બરોબર નથી, તો એમ માનવું કે આપણને માણસમાં પણ રસ પડે છે. ઇવન યોર ઇમોશન્સ આર ગેટિંગ એન્ટેંગલ્ડ વિથ દેટ પર્સન્સ ઇમોશન્સ એન્ડ યુ આર ઓલ્સો રીડિંગ દેટ પર્સન બિટવીન ધ લાઇન્સ. ખાલી હલો કે એને તમને સમજણ પડે કે આનો અવાજ બરોબર નથી, તો એમ માનવું કે આપણને પણ એનામાં રસ પડે છે. બાકી એ રડતી હોય ને તમે એમ કહો શું મોઢામાં ભર્યું છે, કંઈ ખાય છે, આવું બી બને ને. એ રડતા રડતા વાત કરતી હોય ને તમે એમ કહો મોઢામાં કંઈ ભર્યું છે, ખબર જ ના પડે તમને, કારણ કે તમને રસ જ નથી. તમને રસ પડવા માંડે ને પછી તમને બધી સમજણ પણ ઓટોમેટિક પડવા માંડે. નથિંગ ઇઝ ઇન્ટરેસ્ટિંગ ઇફ યુ આર નોટ ઇન્ટરેસ્ટેડ. And everything is interesting if you are interested. બે લોકોને એકબીજાની ઝીણી ઝીણી વાતમાં રસ પડવો જોઈએ. એ શું કામ કરે છે? એ ઘેર ઓફિસથી આવીને તમને એમ કે મારો બોસ આવો છે ને આવો બોલાવો, અને ત્યારે એવું નહીં કહેવાનું કે ભાઈ ઓફિસની વાત મારે નથી સાંભળવી. સાંભળો ને, એમાં શું વાંધો? ચોખાના ભાવ શું ચાલે છે એ તમને કહે તો થોડી વાર સાંભળી લેવાનું, એમાં શું. તમે શેર બજારના ભાવ ડિસ્કસ કરો. Let's be interested in each other. Let's know each other little better. That's the best thing I think can happen about marriages. I was full days pregnant and Kashmir ma landsliding thailu. I had lost my one son and I was going through a severe depression. And Sanjay comes home and tells, I'm kapda bhare. To kya jaye chhe? Ke hun Kashmir jau chhu. Kem? To ke mare photography nu assignment chhe. Mare aa loko mate photo karvana chhe. નેશનલ જ્યોગ્રાફી. હું તો જાઉં છું. કઈ તમે સમજો, એ પહેલા તો એ ઘરની બહાર નીકળી ગયો અને પછી કઈક 7 દિવસ અનકોન્ટેક્ટેબલ. એન્ડ આઈ વોઝ ફૂલ ડેઝ પ્રેગ્નન્ટ એન્ડ વેન હી કમ્સ બેક હી ઇઝ ટેલિંગ મી ધ સ્ટોરી કે હું 7 મડદાની વચ્ચે આવી રીતે કઈ એરક્રાફ્ટમાં બેસીને આવ્યો ને ફલાણું. મેં કીધું સંજય મન નથી સાંભળવું, બી વોકલ ઓલ્સો કે મન નથી સાંભળવું, આઈ એમ ફૂલ ડેઝ પ્રેગ્નન્ટ. ઇફ ઇટ ઇઝ યોર સ્ટોરી આઈ લિસન ટુ ઇટ આફ્ટર સમ ટાઈમ, બટ આઈ હેવ લોસ્ટ અ ચાઇલ્ડ એન્ડ આઈ એમ નોટ રેડી મેન્ટલી ટુ લિસન ટુ ધીસ સ્ટોરી. સે ઇટ, એમાં શું ખોટું છે? પછી એણે એવું બધું કીધું, હું તો આખી રાત ના સુતી. પણ એ કીધું કહેવા કેમ દીધું? અટકાવે ને ત્યાં, તારાથી ના સહન થાય તો. કુકરમાં વરાળ બિલ્ટ થયા કરે ને સીટી વાગે ત્યાં સુધી કેમ રાહ જોવાની? ક્યુમ્યુલેટિવ ઇફેક્ટથી ઝઘડો થાય છે. આ તમે બધાએ નોટિસ કર્યું હશે. વધવા જ નહીં દેવાનું, એટલું પાઇલઅપ થવા જ નહીં દેવાનું કે તમારે એ બાબતમાં પ્રશ્ન થાય. નથી મને ગમતું, ના, નો, યસ. આઈ થિંક દેટ્સ ધ બેસ્ટ વે ટુ લિવ. એક છેલ્લી નાનકડી સરસ જોક કહીને મારી વાત પૂરી કરું. આઈ થિંક હવે કોઈને કંઈ પૂછવું છે? આર વી ગોઈંગ ઓન? એક પત્ની પોતાના પતિ માટે 7 અંડરવેર લઈ આવી, સેમ કલર, સેમ બ્રાન્ડ, સેમ એવરીથિંગ. એટલે પતિએ ખોલી ને બિચારાએ નમ્રતાથી કીધું કે આવું હોય, કઈ કલર ડિફરન્સ નહીં, કોઈ બ્રાન્ડ ડિફરન્સ નહીં, કશું નહીં, ડિઝાઇન ડિફરન્સ કોઈ જુએ તો કોઈ કોણ? બસ આટલું જ. થેન્ક યુ સો મચ. I wish you all the best. Be open, be honest, be clear, and talk. Please say what you want to. Don't say what you don't want to.
Don't push yourself in marriage. Walk together, live together, and be very happy if you walk together and laugh together. Thank you so much. I think all of you would definitely need some time to absorb the vibrations which were going on in this hall. અને તમે બધા મારી સાથે સંમત થશો કે ઇટ વોઝ અ સુપર્બ ટાઈમ ઓલ ઓફ યુ ઇન્વેસ્ટેડ લુકિંગ ઇન ટુ યોર ઓન સેલ્સ યોર ઓન પ્રોસેસ થ્રુ વિચ યુ આર ગોઈંગ યોર લાઈફ યોર મેરેજ એન્ડ ઇટ્સ ઓલ થેન્ક્સ ટુ કાજલબેન અને એમનું શેરિંગ કાજલબેન આઈ ડુ નોટ નો વેધર ધીઝ ગાઈઝ અગ્રી વિથ મી ઓર નો બટ આઈ એમ ગોઈંગ ટુ આસ્ક ધેમ ઇફ યુ રિયલી અગ્રી વિથ મી દેટ ઇટ વોઝ બોલ્ડ એન્ડ બ્યુટિફુલ યોર ક્લેપ શુડ સે દેટ Thank you very much for sparing your valuable time and being with us. If anybody would like to share something, અત્યાર સુધી કાજલબેન તમારી સાથે ઘણું શેરિંગ કર્યું, તમારા ક્વેશ્ચન આન્સર્સ આપ્યા, તમારા ક્વેશ્ચન્સને પૂરી રીતે જસ્ટિફાય કરીને એના ડિટેલમાં તમને એક્સપ્લેન કર્યા. એનીથિંગ દેટ યુ વુડ લાઈક ટુ શેર વિથ હર, એની વન ફ્રોમ યોર. This is more of a confession to you. I do like speaking a lot. I do give a lot of speeches in the city where I am from. So Hindi or Gujarati is not something what we talk there. So it's English what we go ahead. My confession to you is, I'm sorry, I pick up a lot of your speeches, convert it into English and present it to the audience there. The Gujarati Samaj, Tiana Gujarati Samaj ma pan, I make a point ke, yes, I quote your sayings, I quote your words. So it's a confession, sorry and thank you. Thank you. Anyone else? I just want to share something. Today is my first day into all this marriage and all. So it's like I'm very scared also. And my mom always tells me to watch her videos. And my mother is a huge fan of yours, Kajal Bain. No, yeah. I just want to say my mom is a huge fan of yours and she always tells me to watch your videos, which I have learned a lot from you. Even right now also I just, you know, learned a lot from you. So thank you so much. That's all. I just want to share one experience of mine with Kajal madam. So I just happened to watch one video on WhatsApp. And it was on daughters. So I was watching it and the concept was completely different. And one particular thing or a statement which you made and that really got stuck in my mind, that was like, you said that love is not about liking each other by their looks or whatever, the qualification, etc. But love is all about knowing each other more and more. So I really like that and thank you so much. Yes, I believe that. Maybe I have not made a very great, perfect marriage. But we are the best friend. એટલે અડધી રાત્રે પણ જો મારે કોઈક એક વ્યક્તિનો વિચાર કરવાનો હોય તો એ સંજય છે, અને એને જો કોઈકની સાથે કશું શેર કરવાનું હોય તો એ હું છું. નોટ દેટ કે અમે વી લાઈક એવરીથિંગ ધ સેમ, વી બિહેવ, અમારા ફ્રેન્ડ્સ એક છે, ના નથી. ઘણીવાર મને કોઈ ક્યાંક મળે ને એવું પૂછે કે હું સંજયભાઈનો બહુ સારો ફ્રેન્ડ છું, તો આઈ ટેલ દેમ કે હા ભાઈ, હું એના બધા મિત્રોને નથી ઓળખતી. બટ આઈ ફીલ ધીસ દેટ દેર ઇઝ એવરીથિંગ અબાઉટ અ પર્સન દેટ યુ કાન્ટ નો ઇન અ મીટિંગ. ઇટ્સ ફોર હિમ ઓલ્સો એન્ડ ફોર ધીસ લિટલ ગર્લ ઓલ્સો, કે બધું એક દિવસમાં ખબર પડતી પણ નથી. ડિસ્કવર ઇચ અધર, થોડું થોડું એકબીજા વિશે તમે જો જાણતા રહો તો બહુ મજા આવે. નવી નવી ફેક્ટ્સ એકબીજા વિશે શોધ્યા કરવાની પણ બહુ મજા આવે. ઇટ્સ નોટ ઓન્લી અબાઉટ ધ ડેસ્ટિનેશન બટ ઇટ્સ વન્ડરફુલ. થેન્ક યુ સો મચ. કાજલબેન, આઈ જસ્ટ વુડ લાઈક ટુ થેન્ક યુ વેરી મચ. એન્ડ આઈ થિંક યુ આર્ટિક્યુલેટેડ અ લોટ ઓફ થિંગ્સ રિયલી વેલ. You simplified a lot of things and I'm very grateful that I came here and it was a really enlightening session for me. Thank you so much. Hi Kajal ma'am, my name is Vidhi Desai. I just wanted to mention about that example which you had given
about the wife eating non-veg outside and her husband not knowing that. And you had asked whether, will it create a problem or something? So I just wanted to share my opinion and whether it is right. I mean, it won't create a problem as such because she's not eating it at home. But I think the compatibility, the understanding between them can be made so better that she could share that with him. It was on the other side that her husband didn't know. It would have been better if he knew, and that would make a great difference. I mean, he would be okay with it. But somewhere that understanding and that affection and that compatibility should be so much that she herself might be able to tell him, you see, I want to eat it outside and I hope that you don't have a problem. That's so, what I said initially, let's be honest as much as you can. But sometimes you like someone so much that you are not ready to open up a few things. But then give that comfort to the other person, that the person is ready to open up and come. એટલે કોઈના વિશે કશું શોધી કાઢવું પડે એને બદલે એ સાચું બોલે એવી પરિસ્થિતિ ઊભી કરવી એ પણ આપણા હાથમાં હોય છે. યુ ફાઇન્ડ આઉટ સમથિંગ ફોર સમવન એ કેવી વાત છે કે તમે એને ગુનેગાર સાબિત કરવાનો પ્રયત્ન કરો છો. બટ ઇફ યુ ગીવ ધેટ લેવલ ઓફ કમ્ફર્ટ કે સામેનો માણસ જ તમને એવું કહે કે હું તમને બે વર્ષથી કીધું નથી યાર, બટ આઈ લવ નોન વેજ, અને એવી પરિસ્થિતિ આવે કદાચ એ કહી દે કે હું ખાઉં છું તો શું હોય, મને તો બહુ આ બધી વસ્તુઓ મને બહુ ગૌણ લાગે, મને લાગે છે. મે બી કોઈકને બહુ લાગતી હોય, ઉછેર બહુ બેટર કરે છે, પણ મને એવું લાગે છે કે બેસિકલી માણસ અંદરથી કેવો છે, વ્યક્તિ કેવી છે, એની સાથે કેવી રીતે જીવી શકાય બહુ અગત. વોટ યુ આર સેઈંગ મેક્સ લોટ ઓફ સેન્સ ટુ મી ટુ. થેન્ક યુ મેમ. એની પેરેન્ટ્સ, કોઈ પેરેન્ટ્સને કાજલબેનને સવાલ કરવાની ઈચ્છા? હા પ્લીઝ પ્લીઝ કહો, જસ્ટ વન મિનિટ. શું નામ આપનું સાહેબ? હિતેશ મોદી. હિતેશભાઈ મોદી, કોણ છે તમારા કેન્ડિડેટમાં? ઝીલ, માય ડોટર. ઝીલ મોદી એમની ડોટર છે. એક મિનિટ. કાજલબેન, તમે જે એક વાત કરી કે તમારી દીકરીને તમે જેટલું લાડ પ્યારથી જે રીતે દીકરાની જેમ મોટી કરી, તો આ એક હંમેશા મારે એક દુવિધા રહેતી હતી કે જ્યારે હું એની માટે કોઈ એલાયન્સ, મેરેજ એલાયન્સ માટે જોઉં, તો અમારી કરતાં સુખી લોકોને જ જોવા જોઈએ કે ન જોવા જોઈએ? પણ રિયલી તમારી વાતથી મને ઘણું સમર્થન મળ્યું કે યસ, ધેર ઇઝ નથિંગ રોંગ ઇન લુકિંગ એટ એ પ્રોસ્પરસ ઓર યુ નો ધ મોર હેપીયર એન્ડ મોર વેલ્ધી ફેમિલીઝ. હા, એટલે પૈસા એ જ ક્રાઇટેરિયા નથી. યસ, વેલ્ધી ફેમિલીનો છોકરો સારો હોય તો એ પણ એટલું જ મહત્વનું છે, અને કદાચ વેલ્ધી નથી તો વેલ્ધી થશે, વેલ્ધી છે વેલ્ધી રહેવાના નથી, ને વેલ્ધી નથી એ વેલ્ધી નહીં જ રહે એવું નક્કી નથી. એન્ડ ઇવન વી કેન લુક એટ ધ પ્રોસ્પેક્ટ્સ, યુ નો. યા યા યા, સર્ટેનલી. અને સેકન્ડ વસ્તુ, આઈ ઓલસો વોન્ટેડ ટુ રિયલી થેન્ક યુ કે એક મને આમાંથી, તમારામાંથી વોટ આઈ એમ ટેકિંગ અવે ફ્રોમ ટુડે ઇઝ યોર વોટ યુ હેવ નાઉ કાઉન્સલ્ડ, કે આ લોકો તો પ્રભુતામાં પગલાં હવે પાડવાના છે, પણ અમે લોકો જે મા બાપો છે, વી હેવ ઓલરેડી લીવડ અવર મેરેજ લાઈફ ઓફ 25 ઓર પ્લસ યર્સ, સ્ટીલ ટુડે આઈ ફાઇન્ડ ફ્રોમ યોર ધીસ થિંગ કે આઈ સ્ટીલ ડિસ્કવર માય વાઇફ ઓન ડેઇલી બેસિસ, વિચ ઇઝ સો વન્ડરફુલ. યપ, થેન્ક યુ. થેન્ક યુ. શું નામ છે સાહેબ તમારું? રાજનભાઈ જાની. કોણ છે તમારો કેન્ડિડેટમાં? મારી ભત્રીજી છે, ભાવિકા જાની. ઓકે, એક મિનિટ. હા, કાજલબેન માટે. નમસ્તે મેડમ, આ તમને પૂછવાનો પ્રશ્ન છે કે નહીં એના વિશે તો મને બહુ ખ્યાલ નથી, પણ સમાજમાં મેં લગભગ મારા કુટુંબમાં 10-12 દીકરા દીકરીઓના પ્રસંગ કરેલા છે, અને મને આ અમુક સમયે આ મંગળ જે આપણા હિન્દુ સમાજમાં જે એક આ પ્રથા છે એના વિશે શું સમજવું અને કેટલું એને મહત્વ. હું એક્ઝેક્ટલી મંગળ વિશે જ બોલી, કદાચ તમે નહોતા અથવા તમારું ધ્યાન નહોતું. સોરી, આઈ વોઝ લેટ. યા, આઈ હેવ સેડ અબાઉટ ઇટ. ઓકે, થેન્ક યુ. આફ્ટર અ સર્ટેન એજ ફોર અનમેરિડ ગાઈઝ ઓર ગર્લ્સ, મેં જોયું છે કે થોડું સ્ટબનનેસ વધી જાય છે, હાઉ ટુ ટેકલ વિથ દેટ? એટલે
Stubbornness in what way? In decision making, like choice. હા એટલે તમે મેં કહ્યું ને એવું છે આપેલું કે પીળા માટે પીળું પોતું લીલા માટે લીલું પોતું એવું તમે તમારી રીતે જીવ્યા હો એટલે જ મેં શરૂ ત્યાંથી કર્યું 35 વર્ષે હિરેન પરણ્યો તો મને કે બે બાજુથી નીચે નથી ઉતરાતું This also matters with lucidity. See, decision making is more important at young age. Age matters there. મને કોઈકે પૂછેલું ત્યારે કે ત્યારે તમારામાં બદલાવાની સંભાવના બહુ હોય પછી તમારામાં બદલાવાની સંભાવના ઓછી થઈ જાય પ્લસ તમે જિંદગી જોઈ લીધી હોય તમને એવું લાગે કે કોઈના વગર પણ ચાલે જ છે ને યાર તો ક્યાં આવે એક નવી સમસ્યા ઊભી કરવી ટુ બી વેરી પ્રિસાઇઝ પણ મને એવું લાગે છે કે એ છે ને ડિસિશન થઈ જતું હોય છે અથવા નથી થતું આ જગ્યાએ આવ્યા પછી પણ તમે ડિસિશન કરી જ લેશો એવું હું નથી માનતી બટ ઓપન યોર ડોર્સ દેટ્સ ધ ઓનલી થિંગ આઈ કેન ટેલ યુ ઓપન યોર ડોર્સ મને આટલું તો જોઈએ જ ને આના વગર તો નહીં જ ચાલે એક પેલા જો આમનો બહુ સરસ ગુજરાતી હવે તો ભૂલાઈ ગયા બહુ સરસ એક વનેચંદનો વરઘોડો ને એનો શાહબુદ્દીન રાઠોડ એનો એક બહુ સરસ જોક છે કે પહેલાં એક ભાઈ કહે છે કે કન્યાને સાહિત્યમાં રસ હોવો જોઈએ ને કન્યા આવી હોવી જોઈએ ને કન્યા તેવી હોવી જોઈએ પછી કહે છે કે કંઈ નહીં સાહિત્યમાં રસ નહીં હોય તો પણ ઓછામાં ઓછી ગ્રેજ્યુએટ હોવી જોઈએ પછી કે ગ્રેજ્યુએટ નહીં હોય તો ચાલશે 12મું પાસ જોઈએ પછી કે 12મું પાસ નહીં હોય તો ચાલશે 10મું ચાલશે ને છેલ્લે કહે છે કે હશે અક્ષર જ્ઞાન હું આપીશ પણ મને કોક પરણાવો હોય ત્યાં સુધી રાહ ન જોવી